પ્રસંગ એવો છે, ભગવાન રામ દરિયાને કાંઠે ઉભા છે, હનુમાન જોવે છે ને ભગવાન રામે આમ કાંકરી નાખી. હો ભાઈ તમને કહું, કઈ કાંકરી ફેંકતા તરત તળીએ બેઠી, જાણે રઘુનાથ ને કોકે હોય લૂટ્યા, એ આપ આપ થકી બોઠા પડ્યા, શરમ ના શેઠ ના મુખ તૂટ્યા, આપ આપ થકી બોઠા પડ્યા, શરમ ના શેઠ ના જન મુખ તૂટ્યા. ભગવાન ને પરસ્યો વળી ગયો. હે ભાઈ આમ કાંકરી નાખીને આમ નાખીને ગઈ 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 તળે બુડી ગઈ. રીસને વાંદર્યા, મારું નામ લખીને મોટી હૈલાવું તરે ને હું પોતે નાખું ને બુડી જાય, ગઈ તો ગઈ તળે. બહુ વિચાર થયો. આમાં મારે એક સૂચન છે, ખરેખર યુવાન મિત્રો, આપ પૈસા સાથે વહીવટ કરો છો ને, એમાં કહેવાનો હેતુ છે, વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, અરજ કરું છું, શિખામણી તો મા બાપ દે, ધર્મગુરુ દે, કોઈ ઋષિ મુનિ દે, હું તો આપને વિનંતી કરું કે પૈસા સાથે વહીવટ કરતા હો ને તો તમારા કરેલા કર્મની કમાણી ઉપર તમારું લક્ષ હોવું જોઈએ. એ મુના બાધોમાં આ નાના છોકરાને મુનો કહેવાય, મુનો મમ્મી ને પપ્પા, સો અક્ષરમાં આખું ઘર આવી જાય. હો આ નાના છોકરા તમે હું રહો ને મમ્મી એમ કે બેટા મુના સુઈ જા, તને ખ્યાલ તારે સુઈ જા, સવારે અભ્યાસમાં જવાનું છે, બીમાર થઈ જઈશ, 9 વાગ્યા છે બેટા સુઈ જા. તો મુનો કે હજી મારે સિરિયલ જોવી છે. હવે નાનું મુનું હુવાર્યું હુવે નહીં ને મોટું થયા પછી 18-20 વર્ષ થાય પછી ઉઠાડ્યું ઉઠે નહીં. હો અમારી બાજુ એવું 18-20 વર્ષ છોકરા 8 વાગે હું તો નહીં મામ સાથે ખેસાડે, ઉઠ નહીં ઉઠ નહીં, હુવાડ્યું નહીં ભાઈ, ઊભું ઉઠા નહીં, તારો બાપ કામે વેગે દી ઉગી ના, એટલે એટલે કે ભલે ને ઉગ્યો ક્યાં માર હાટું ઉગ્યો. એ નાનું હોય થી હુવાર્યું હુવે નહીં જીતુભાઈ, પછી મોટું થયા પછી ઉઠાડ્યું ઉઠે નહીં, પાછું જુદું થયા પછી હુવે નહીં. વિચારવા જેવું હોય બા, હવે હું કલાક થતો ભગવાન જાણે. પછી તો ટિફિન લઈને 8 વાગે ઊભો હોય, આપણે કે કેમ ઉના કે બસ વાગી રિક્ષાની વાત મને અહીંયા આવી થોડી ખબર કા હું ની દીકરા. એમાં મારો કહેવાનો હેતુ છે કે યુવાનો એ દિવસે કોઈ દી હોવું નહીં બને ત્યાં સુધી, દિવસે હોવાથી શરીરને મોટા મોટું નુકસાન થાય છે. આધ્યાત્મિક રીતે ને વૈજ્ઞાનિક રીતે નક્કી થયેલી વાત છે. રાજપાળી કામ કર્યું 2 કલાક હોઈ જવું, પણ આખા ગામનો હિસાબ કરીને ન હોવું. ગણાય ને આપણે જઈને તો 10:30 હું તો આપણે કે કેમ મારા કાકા હું કે તાર કાકા બજાર બેસી ગયા, 5 વાગ્યા એવા બિસારા હુતા, કાકાને ઉઠાડે ભૂખ રહોડા ને બાણે આવશે. જીવનની માલિકો આળસ એ મોટું નુકસાન. અહીંયા ભગવાન રામ કાંકરી નાખે અને બુડી જાય ને ભગવાનને પરસેવો રેપ જે વળી ગયો. શું કામ કે પૈસા સાથે વહીવટ કરનારી વ્યક્તિ જો પોતાના કરેલા કર્મ ઉપર ધ્યાન ન રાખે ને મોટરસાઈકલમાં પોર્ટફોલિયો ભરાવી અને પાનની દુકાન દઈને કે 135 બનાવ, 120 બનાવીને હું હમુદર બનાય, અને ત્યાં ટીવી હાલતું હોય ને એમાં ભારત પાકિસ્તાનનો મેચ હાલતો હોય, એના કોણ કોણ આઉટ 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 આઉટ, ત્યાંથી ઠેલો આવું તો જાય જાય કે મારો પોર્ટફોલિયો ગયો, પોર્ટફોલિયો હું સાવી ન છોડીને કે મોટરસાઈકલ હોત જાત. કહેવાનો મારો હેતુ કે કરેલા કર્મની કમાણી ઉપર આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણી પાસે મહેનતનો કરેલો પૈસો છે અને એમાં કોઈક આપણી ગેરસમજથી બે ધ્યાનથી કોઈક લઈ જાય તો એ મૂર્ખાઈ આપણી છે. ઘણા એમ કે ને ભાઈ ખિસ્સા કાતરું ખિસ્સું કાપી દે, હું આવડો મોટો 58 વર્ષનો થયો હજી જેલમો નથી, ખિસ્સા કાતરું મારી ચેલેન્જ છે, ભલે ગમે એ વાતો કરતા હોય ખિસ્સું કાપી જ ન શકે, કારણ કે તમારું લક્ષ્ય તમારી જોખમ ઉપર હોય તો ન ખીસું કાપી શકે, પણ આપણું જડબું ક્યાંય ફાટ્યું હોય આમ તે ઉલા પછી હેરવીલ જાય ને. કહેવાનો મારો હેતુ કોઈ કે ને ભાઈ એ અભિમાન ન કરે, અભિમાન નહીં 100% આપણું લક્ષ્ય બીજે હોય તો જ બની શકે, નકર બની જ ન શકે. કહેવાનો મારો હેતુ આપણી કરેલી કમાણી ઉપર આપણું લક્ષ્ય હોવું જોઈએ, કારણ કે એમાં આપણું જીવન રહેલું છે. બીજી વાત, અહીં ભગવાન પાસે હનુમાન આવ્યા, આમ તમને કહો ભાઈ તને કહો હનુમાન આવ્યા ને ભગવાન પ્રભુ પ્રણામ, કે તું ક્યાં હતો? બસ અહીંયા આ પડદા આડો, એટલે એમ કે અહીંયા દરિયા ને કિનારે આંકણા જાડવા આડો કા જાગળા આડો. એટલે ભગવાન રામ કે બુડી ગઈ, કાંકરી નાખી દરિયા આમ ગઈ. એટલે હનુમાન કે હું બધાને ઉઠાડવા જાઉં, હાલો ભગવાન રામ અખતરા કરે દરિયા ને કાંઠે કાંકરા લઈને દરિયા નાખે, હાલો હાલો હાલો.
हनुमान ने भगवान बावड़ू जन केला नहीं जाऊं भाई मूडी गई के नहीं जावू से के कहा तमने विचार ना आयो तमारो जीवन हूं से तमे कौन से तुमने खबर न पड़ी तमे उठिन का करा नाखो सा तमारो नाम तरे से श्री राम में लखी छी नाम तरे से नाम ने धारण करनारो तारणहार पोइते घा करे पछी कौन तारी है के रघुनाथ तमने या विचार केम आयो ए भूल करी नाथ तमे बहु भारे तार नारा तमे जल मा धकेलो पछी त्रिलोक मा कोण उगारे घर नो मेन व्यक्ति होय मोभी ई जुगार मा बेही जाय नळिया माथी तड़को होहरवा आवे तो गोठणिया वाली ने एम जुगार मा बेही जाय आज फेर आवशे आज फेर भूख आवशे पछी छोकरा वाहे आवशे पछी बाय आवशे पछी पोलीस आवशे पछी पोलीस स्टेशन आवशे पछी जेल नो दरवाजो आवशे आज फेर आवशे મારો એમાં કહેવાનો હેતુ છે મને 19 વર્ષની ઉંમર હતી મારીને મને એક સંતે એમ કીધું તું જીતુભાઈ કે જેમાં આપણને બીક લાગે ત્યાં કંઈક ખોટું થતું હોય બીજી વાત કે જ્યાં આપણે આપણી પત્નીથી ને આપણા બાળકોથી ભોઠવું પડવું પડે તો સમજવાનું કે રસ્તો ચૂકાઈ ગયો છે રસ્તો ખોટો છે કોઈની ખડકીમાં જુગાર રમતો હોય ઝીણી ઝીણી કરતો હોય એમાં જાડી થઈ જાય પાસે વધો સાહેબ 15 એમ કહેતો હતો એની ઘરવાળી આવે એ છોકરા તાર કાકો હશે અહીંયા એટલે ઓલો માલિકો છે કે અહીંયા નથી હો અહીંયા નથી અહીંયા નથી આ જોડા તો એના જ પડ્યા છે ખોલજી ખડકી ખડકી ખોલે ને કાકી માલિકો ઘરે ને આવડો નવેડામાંથી વાકું થતું થતું નીકળી જાય આપણી પત્નીથી આપણે બીવું પડે તો હૃદયથી વિચાર કરવો કે આપણે રસ્તો સૂકી ગયા છીએ રસ્તો ખોટો છે આપણા થકી જે સંતાનો જન્માન એનાથી મારે કે તમારે કે કોઈ સમાજના કોઈ વ્યક્તિએ મોઢું હંકરવું પડે તો સમજવાનું કે બાપનું પાત્રમાં કાંઈક ફેર પડ્યો છે એ વિચારવાનું આપણાથી આપણા છોકરાથી આપણે બીવું પડે મને ખબર નહીં એટલે સમજવાનું કાંઈક રસ્તો ખોટો છે કહેવાનો મારો હેતુ અહીં પ્રસંગ એટલા બેનો બેઠા એટલે મને મુદ્દો કહેવાનો હતો ઘણી વખત એક સામાન્ય બાબતમાં આપણું ઘર ખલાસ થઈ જાય છે સામાન્ય બાબતની માલિકો આપણે વેર વિખેર થઈ જઈએ છીએ માણાની ઈગો જ નડે છે જીવનમાં મારો કહેવાનો હેતુ ઘરમાં કોઈ દી અબોલા કરવા જ નહીં ઘરમાં નહીં કુટુંબમાં નહીં સમાજમાં નહીં હું તો કોઈને અબોલા શું કામ આવે ભાઈ જીવવું થોડું દેર જાદુ શા માટે મળ્યો છે માનવ દેહ તો વ્યર્થ વેડફો શા માટે એ ભાઈ તમને કહું એ ઘરમાં અબોલા એટલે વટ હો જીતુભાઈ વટ બીજું કઈ નહીં અરે ક્યાંક ક્યાંક તો બે માણા ને બોલા સીતાને તોરણ રામ પધાર્યા હોય એને દંપતીને અબોલા એટલે એમાં તો અબોલામાં શું થાય ઓલી બાઈ કે હું પેલા નો બોલાવું તો એ લોકો હું ન બોલાવું તો મારી ભૂખાઈ ન બોલાવા આ ફળો કે દેખાવા હું શું કામ બોલાવું તો ઓલો કે ગમે એ થાય હું નહીં બોલાવા આ ફળી કે દાણા ઘીટ્યા છે હવે આવડા વટ બે ને મૂળ તો વટ છે નકર ખડકીમાં ડેલીમાં ઝાપામાં ફ્લેટમાં કોને ખબર છે પેલા કોણ બોલાવે છે હે ભાઈ બોલાવી નખાય ઘર નો ભાંગી નખાય હો વિચારવા જેવું તમને કહું એક તો માણ માણ ગોઠવાનું વટ કેવો એને પેલા પડખાવાળી અવળાટાની કપલીનું ઈ સાવી ટાઈટ કરે કે તારી ઓ હામુ બોલે છે હામુ હું બોલે નાખની બે કે મરાય થોડું કીધું કાઢી મુ મારે તો શેની નગર રહેવા નો દો રહેવા એટલે તારો હાટ ઉપાય બનાવો અમને અમારું તો હલવા દે ભાઈ ભાઈ વિચારવા જેવું છે કપલી નું ક્યાં ક્યાં ખખ લેવા દેતું નથી અવળા આટાની અને એ પેલેથી આવ્યું હોય છે રામા આવતા નહીં એની પેલાની જૂનું જૂનું હોય ભાઈ માપે પેલેથી જતું હોય જીતુભાઈ આ બધું અટાણે આપણે જમાનો ખરાબ થઈ ગયો છે એમ કોઈ દી વિચારતા નહીં પેલેથી આવું ના આવું વેલો કડવો હુકાય નહીં વધગેટ થાય ફાલ આવે હાવ હુકાય નહીં માપે અરે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે એ બધું હોવું જોઈએ ના ભાઈ આપણી કોઈ ઈર્ષા કરતો હોય ખોટી વાત કરતો હોય કોઈથી દુઃખી ન થવું અમુક આનંદમાં રહેવું એ તો આપણા ગુરુ કરતા મોટો માણા કહેવાયેલા
જિંદગી એની ગુમાવે ને હિસાબ તમારો કરે, એ તો વિચાર કરો. હે ભાઈ, નો થાય કે ભાઈ અમારા વર હવરથી લઈ લ્યો, પણ 500 વર્ણ થવા દો કે કેમ, કે લોઠકો હોય એટલે હો હવા હવર સુધી આલી ગયે, પછી બેઠો રહી આમનો. કે આ ખિલોરી વાળો જો એલો જેને તેને હેરાન કરતો, જો આ જો બીજા સુધરી જાય. એ ભાઈ આપણું તો વરસ જાય. મારો કહેવાનો હેતુ એ હતો કે જીવનની માલિકો. યુવાન મિત્રો બેઠા છે એટલે મારી એક પ્રાર્થના બીજી છે કે કોઈ દી ઘરમાં એવો તકરાર ન કરવું કે આપણું દાંપત્ય જીવન ખલાસ થઈ જાય. સમજણથી વિચારીને થોડુંક જાતું કરીને જીવનને સુધારું. બે માણસને બોલાવો એમાં જીતુભાઈ થાય કેવી તકલીફ. ઓઈલો આમ જોવે કિશનમાં રાંધે છે, ઓલી બાઈ 1 વાગે લોટ બાંધે, લોટ બાંધે પણ કહેવાય જ નહીં જટ ઘડી એમ. આડાવડો આટા મારે પાણી યારે બે કોગળા કરીને પાછો જોઈ જોવે. પછી આમ હાલતો થાય ને વળી પછી બાઈ ત્યાં થઈ જાય એટલે આમ થાળી મૂકી જાય, બોલવાનું નહીં હો, આ પાછું જમવા બેસી જાય. પછી થઈ રહી ને એટલે માગે નહીં આમ ખખડાવે, તો બાઈ હું કે ખબર હોય બધાને બોલે નહીં, ઓમ બોલવાનું ઓમ બોલા. હે ભાઈ, હવે ખડકી જાપો ડેલીમાં ફ્લેટમાં કોને ખબર છે પેલા કોણ બોલે? આપણે ખબર હોય છોકરાની માં જરાક રિહાળશે ને નહીં સમજે તો આપણે એમ કહેવાય 2:30 વાગ્યો સાબને સા સાબને સાબને તને કહું સાબને એટલે આમ આગિયા છે ભાઈ આમ નથી જવું હવે ડેલી બરો સામને નહીં ભાઈ સમજતી નથી બનાવો સા થોડુંક તો ફેર પીડ્યો થોડુંક મોડું તો પીડ્યું હે ભાઈ તમને કહું નથી બનાવ ભાઈ બનાવી નહીં હવે સમજેલી ઉઠી હું ભૂલ તો બધાને થયા કરતી હોય ભૂલ તો માનવ માત્ર ને ભૂલ ને પાત્ર બનાવીને સા એ તમે કહો છો ને એટલે સા બનાવવાનું મારે જિંદગી ભાઈ નહોતું બોલવા તમે કહો છો ને એટલે બોલું ભાઈ બોલ નહીં આ થઈ ગયું પૂરું હે ભાઈ થઈ ગયું સમાધાન સા બનાવે પી લે એટલે પૂરું બાઈ માણાને ખબર છોકરાનો બાપ છે રીહની બંબુડી સિંદરી મળી જાય પણ વળ નહીં મૂકે એ થાળી તૈયાર કરે ને તો આવડો હમકો આમ બજાર બાજુ હાલતો થાય એ હાલો જમી લ્યો હાલો એ હાલો હાલો એ પાછા વળો પાછા સમજતા જ નથી કોઈ રીતમાં તો વળે આવડો આમ આમ મને ભોગળ્યો મને આમ કે નામ ખોલવો એ ભાઈ નથી ભોગળ્યો ખોલવો પાછા વળો ખાઈ લ્યો માર નથી કહું ભાઈ ખાઈ લ્યો ને વાલોળ્યો વળી ગયા પણ તોય સમજતા જ નથી કોઈ છોકરા જેવો સ્વભાવ થઈ ગયો છો હાલો એ તું કેસર એટલે ખાવા હોય ને કે મરી જાવ તું એ ભાઈ હું કહું છું હાલો ખાવા પાછા સમજે જ નહીં કોઈ રીતમાં આ થઈ ગયું સમાધાન એ ભાઈ કોને ખબર છે પેલા કોણ બોલાવે છે વટમાં અને ઈગોની માલિકો જિંદગી બરબાદ થઈ જાય એવું પગલું આગે ન ભરવું એટલે મહાપુરુષોએ કીધું કમ ખા ગમ ખા ઓર નમ જા ખા કમ ખા ગમ હે ગમ ખાઈ જા ક્રોધ ઘડીક ન હોય પસ્તાવો જિંદગી ભર નો હોય ઘણા નથી જોરમાં જોરમાં આમ બાઈ ને મારી લે હાથ ભાંગી જાય પછી છૂઠું કાંઈ એમ આમ ન મરીએ અને મહેમાન આવે પૂછે પૂછો ને તમારા ભાઈને તે તું નામ નમશે અહીંથી હાથમાં ઉડી નાખ્યો કહેવાનો મારો હેતુ મિત્રો જિંદગીની માલિકોને વિચારીએ સીતા અને રામના જીવનને યાદ કરીએ બહેનોને ખાસ મારી પ્રાર્થના છે જેથી તમારા જીવનમાં દુઃખ આવે ને તેથી જાનકીને યાદ કરજો સીતાજીને યાદ કરજો કુટુંબની માલિકો કલેશના બીજ રોપાવા મળે ને તો રામાયણના ચારે ભાઈઓના પાત્રને યાદ કરજો ત્યાગની ભૂમિકામાં જય જયકાર થયો છે રામ લક્ષ્મણ જાનકીનો અયોધ્યાની ગાદીને જીતુભાઈ કોઈ લેવા તૈયાર નહીં હો બધા આમ દડાની જેમ કા કરે મારે નથી જોતી મારે નથી જોતી ભરત શત્રુઘ્ન કે અમારે તો રોતી જ નથી નથી રોતી બધું કોઈ લેવા તૈયાર નહીં હે ભાઈ આજ દુનિયાના ચોકમાં ગામો ગામ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કેનું કારણ શું ત્યાગની પૂજા દેશમાં થાય છે હંગરાની પૂજા નથી થતી હો મહાભારતમાં શું કે મારે જોઈ છે મારે જોઈ છે મારે જોઈ છે ઉકલી ગયા બધા ખારો નીકળી ગયો હે ભાઈ કોઈ ગાદી ભોગવવા વાળું ન રહ્યું મહાભારતમાં તમે જોવો તો ખરા ઓતરાના ઉદરમાં ગર્ભ હતો એની સિવાય કાંઈ ન રહ્યું બધું શોખું થઈ ગયું હે ભાઈ કોઈ ન રહ્યું એનું કારણ શું કહપ એટલે ઘરની માલિકો કુટુંબની માલિકો કોઈ દી અબોલા નહીં હે ભાઈ અબોલા છે ને
એ ક્રોધ છે, ક્રોધ છે એ ઝેર છે, ઝેર છે એ વેર છે, વેર છે એ વિનાશનું સર્જન છે. વિચારીએ થોડું. ભોજા ભગતનો એક મારે પ્રસંગ કેવો છે. બેઠેલા તમામ સંતાનો આપણે સરદારના, ભોજા ભગતના, કોઈ મહાપુરુષોના, ઋષિ મુનિઓના, ભોજા ભગતનો એક પ્રસંગ કહું છું, પાંચ જ મિનિટનો. બેનો વિચાર થાય છે, બેનો વારા પાછો ફરીને કીધી આવશે, આજ જ હમણાં જ, હમણાં જો નિરાત રાખજો. ઘડી આયોજકોને એમ થતું હોય કે હવે ઘણી વાર થઈ ગઈ કે ગાય ધારું ગાવાનું છે, પણ જીવનની માલિક જો કાંઈ શબ્દ વિચારશું નહીં ને તો જીવન વ્યર્થ થઈ જાય છે. મને એક માનું પાત્ર અદ્ભુત ગમે છે, દીકરીનું પાત્ર અદ્ભુત ગમે છે. એટલે બાપુ જયારે માર કઈ વાંધો નથી હો, બાપુજી મહાન છે, વંદનીય છે, આદરણીય છે, પૂજનીય છે, દર્શનીય છે, પણ માનું પાત્રથી જરાય નાનું નથી. માં તો માં છે, બાકી વગડાના વા છે. વિસણીને બસાદીનમાં જીતુભાઈ ખેતરના શેઠે સાણા આવી છે. બસાદીનમાં બસા મણિયા આખા જ આવા, વિસણ મણી આડી ફરવા જાઓ, માં ખેતરને શેઠે નીંદે છે. હમણાં ઊંધી દાંતડીઓ મારીને ઉલાળી નાખશે. બસા કે પણ બહુ ભૂખ લાગી, શું કરી કે ભૂખ ભલે લાગી હોય પણ બારા થતા જો અહીંયા જ નીંદે છે. હમણાં ઊંધી દાંતડીઓ મારશે ને તમે ભાગી નહીં ગયો, હતા નહીં ગયો, હમણાં ઉલાળી નાખશે. કે પણ માં બહુ ભૂખ લાગી છે, તો એ વિષણ એમ કે મને ખાઈ જાઓ. કે પણ માં તો તું મરી જાય, કે મોત મને મંજૂર છે, મારા સંતાન જીવી જતા હોય તો આ માને પોતાની જિંદગી કુરબાન છે. ઈ માં હો ભાઈ, માં એટલે માં, આ જગતની માલિક માં જેવું પાત્ર થાય જ. પણ કેવું માનું પાત્ર, કવિ કીધું છે ને, આપણે તો એક જ ઘડી ગાવા વાળા તો ઘણા છે. કે મીઠા મધુને મીઠા મે હુલારલો, એ મીઠા મધુને મીઠા મે હુલારલો, એથી મીઠી છે મોરી માત જા જનની, જોડે સખી નહીં જડે દેલો. આ જગતની માલિક જનનીની જોડે સખી નહીં જડે દેલો. માં કેવું પાત્ર, બાપુજી છોકરાને મારતો એ તમે જોજો, માં મારતી જોજો. માં હાવણો ઉગામે આપણને એમ થાય કે હમણાં છોકરાનો વાહો ફાડી નાખશે, પણ આમ ઉગામે વાહો આવે ધીમું કરી નાખે. બાપુજી ઉગામે થોડું મોઢું આવે ને ભીહ કરે, ઉલા ને ડાસું ફેરવી નાખે. વિચારવા જેવું, બાપુજી નું કામ તો છે જ ને ભાઈ, વંદનીય છે ને ભાઈ. ઘણા એમાં મને ઘણી વખત એવા અનુભવ થતા હોય, સમાજમાં માણસો આડાવડું બોલતા હોય, ક્યાંક આપણે વ્યક્તિગત સમાધાનમાં ગયા હોય, ત્યાં તો વળી વટની વાતો મને કરવા, મારી હામો મારી ઘરવાળીથી બોલાય નહીં હો, હું ગાળે બેહારું ને ગાળે ઉઠાડું, તો બહુ પલ્લો કાપી ગયો. સુરવીર કેવા, એમાં મારો કહેવાનો એક હેતુ છે. આપણી પત્નીને આપણે નબળા પાતળા વેણથી બોલાવતા હોય તો માણસે એક જ વિચાર કરવો જોઈએ, મારી બેન દીકરી કોકની પત્ની છે, મારી બેન દીકરી કોકની પત્ની છે. હું મારી પત્નીને જો કવેણ કાઉં તો મારી બેન દીકરીની શું હાલત થતી હશે. આટલું વિચારી હા વહેલું થઈ જાય. એ ભાઈ માપે, કહેવાનો મારો હેતુ, ભોજા ભગતનો એક પ્રસંગ કહી અને બેનને રજૂ કરવા છે. ભોજા ભગત કેટલા નિર્લોભી હતા, કેટલા ત્યાગી હતા એનો દાખલો દઉં. સંત ભોજો ભગત હાવલિયા હાકમાં જન્મો બાપ, જલારામ જેવા સંતનો ગુરુ, વિઠ્ઠલરાવ સુભાને કંઠી બાંધી, ભાઈ વિઠ્ઠલરાવ સુભાને કંઠી બાંધી, વાલમ રામનો ગુરુ, જલાસો અલ્લા ને વાલમ સો પીર. વિચારવા જેવો તમને એક મુદ્દો, જલારામ અને વાલમ રામ તો પસે શિષ્યો થયા, પેલો શિષ્ય અમરેલીનો રાજા હાકેમ વિઠ્ઠલરાવ સુબો. વિઠ્ઠલરાવ સુબાને કોકે કાન ભંભેરણી કરી, એ વાતો મારે લાંબી છે, હું તો જો આ કટકા કટકા વાતનો અનુભવી માણસ નથી, પણ આ બધાની લાગણી ને પ્રેમ છે એટલે બોલી શકું, નકર હું તો આખ્યાન કરવા વાળો માણસ છું. એક સંત નું આખ્યાન ઉપાડી હવા થાય પૂરું થાય એવું લાંબુ.
સંત ભોજા ભગત નો એક પ્રસંગ મારે હું કામ કેવો છે કે આવા ત્યાગી આપણા ભોજા ભગત જલારામ નો ગુરુ કેટલો ત્યાગ હશે વિચારવા જેવો એક મુદ્દો છે. વિઠ્ઠલરાવ સુબાઈ જેલમાં પીડ્યા, જેલમાં હું કામ પીડ્યા, કપલી નું આંબી ગઈ. એ તે દી હતી એ ભાઈ પહેલેથી જૂની જૂનું માપે. વિઠ્ઠલરાવ સુબા ને ફરિયાદ કરી ગયે, વિઠ્ઠલરાવ સુબા ઘણી ખમા ઘણી ખમા, આવો આવો ક્યાં રહ્યો છો? આજુબાજુ આજુબાજુ ગામડામાં કે કઈ ફરિયાદ કે તમારું રાજ તો રાજા રામના કરતા સળિયાતું, તમારા રાજમાં હું ફરિયાદ હોય? પણ ફરિયાદ એક છે પેટમાં ભડકા બળે. વિઠ્ઠલરાવ સુબો કે તો અહીં ખાઈ લ્યો ને અહીં જમી લ્યો, અહીંયા હવેલી છે એ ભાઈ હવેલી છે જમી લ્યો. એ કે જેમાં પછી કઈ આ ભડકા બંધ થાય એવું નથી કે તો આ તો અમને વેદના ઉપડી છે નહીં પણ. એટલે વિઠ્ઠલરાવ સુબાને ઓલા લાગ્યા હો કપલીનું, એ હું સડામણી કરે છે સાવી હું ટાઈટ કરે. વિઠ્ઠલરાવ સુબા સોલ લૂંટારા ધુતારા તો તમારા ગામના સીમાડાને મૂકીને વયા ગયા છે, પણ ધોળાદીના ધુતારા તમારા ગામના સીમાડા માથે બેઠા છે એની તમને ખબર નથી? કોણ આ ભોજો હાવલિયો? એલા એ તો ભગત છે, વાતું હાંભળો ને વાતું. દિવસે સેવા કરે છે ને રાતના પર્યાણ જુદા છે. હું પર્યાણ એ વિઠ્ઠલરાવ સુબા તમારું માથું વાડી અમરેલી નું રાજા ભોજા હાવલિયાને થાવું છે, જો ખોટું બોલી તો અમને તમારા જ હામ છે, મરે તો ક્યાં બાપ નો દીકરો. હવે એ તો ભાઈ વિઠ્ઠલરાવ સુબો કે કોણ છે હાજર? કે એક હતા એકવીસ આ કરતા કેટલી ગરમ બોલો હું છે બોલો છે હું કે પકડી આવો ભોજા હાવલિયા ને. ભોજો ભગત ન્યા લીમડાનું જે અટાણે જાડવું ફતેપુર માં છે ને એ જ જાડવાની છે. સત્સંગની વાત હાલે આજુબાજુમાંથી માણસો ગાડા દોડીને ભોજા ભગતના ભજન સાંભળવા સત્સંગ સાંભળવા આવે ને, રક્ત વિદ્યાની દુખિયાની સેવાને સદાવ્રત હાલે. આ 200 વર્ષ પહેલાની વાત છે. એટલે પેલા બંદૂક લઈને ઉભા રહ્યા, એ કોઈ હલતા નહીં, એ કોઈ હલતા નહીં, ત્યાં તો બધા ચીર થઈ ગયા. કોણ છે આમાં ભોજો? ભોજા ભગત લીમડાના ઝાડવા હેઠે ઉભા થઈને કે ભાઈ કોઈ આ દેહને ભોજો કે છે? કોઈ ભોજો ભગત કે છે? બાપા શરીરના નામ છે, તા તો લઈને બગીમાં મૂકી દીધા. પેલા ભક્તજનો કે ક્યાં લઈ જાવશો ભોજા ભગત ને? કે ઘાણીએ નાખીને તેલ કાઢવા. પણ ભોજો ભગત મરક મરક દાંત કાઢીને કે છે, એ ભક્તજનો વિશ્વંભર માથે વિશ્વાસ રાખજો, જે મને લઈ જાય છે એક દી આ પાછો મૂકી જાય, વિશ્વાસ રાખજો. વિઠ્ઠલરાવ સુબાને ભોજા ભગતને આમ સામે ઉભા રાખ્યા, એટલે પેલા લાગી ગયા હતા ને કપલી નું હાવ અડોડ હાવ કહો કઈ હે હાવ પાહે. એ કે જો આ ભોજો ભગત જો આવડો હાવલ્યો જો આપો તો જો. વિઠ્ઠલરાવ સુબો કે તારું નામ ભોજો છે? ભોજા ભગત હાથ જોડીને કે મહારાજ કોઈ આ દેહ ને ભોજો કે છે? કોઈ ભોજો ભગત કે છે? દેહ ના નામ છે. એટલે પેલા લાગી ગયા કે આ તમને હરખો જવાબ દેતો નથી, અમારું શું થતું છે? કયો કપલી નું હોય બા. ભોજા ભગત ને વિઠ્ઠલરાવ સુબો કે મેં વાત સાંભળી છે, તું પર્યાણ કરીશો રાતના, મારું માથું વાટીને તારે અમરેલી નું રાજા થવું છે, અહીંનું રાજા થવું. ભોજા ભગત દાંત કાઢવા માર્યા મરક મરક. અરે વિઠ્ઠલરાવ, મને અલખ ધણી નું ઓઢણું મળ્યું હોય પછી તારું અમરેલી બાપા મારે શું કરવું છે? તા તો ઓલી કપલી નું ક્યાં અને અમરેલી તો નાનું પડે બા. આ પહેલેથી જ ખ હક તો આલી જ આવે છે, કુક 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 કુક, એ જૂનું જૂનું ભાઈ લુખો લુખો નહીં, હાંડિયા ની ખ હાંડિયા ને ખ મટે જ નહીં, એને બરડે થાય સમજ્યા જીતુભાઈ, એને બરડે ખ થાય ને પછી આમ ઝાડવાનું ડાળખી કાપવા જાય ને તો ડાળખી નું એક ઠૂઠું ભરાઈ જાય, એટલે વકીરા જ કરે એ બા. તને કહો વિચારવા જેવું. બનાવે એવો બીનો ભાઈ વિઠ્ઠલરાવ સુબાઈ જેલમાં પૂર્યા, દિવાલો નજીક આવી જાય, જાળી મોટા કરી માથે ટોપ બેહાય, ઊભું થવાય નહીં લાંબુ થવાય નહીં હુવાય નહીં એવી પરિસ્થિતિમાં પૂર્યા અને સજા કરી આ ખેડૂતના બાબાને ભૂખ બહુ લાગે, બે ટણા ચાર ટણા બબે જણાનું મિષ્ટાન જમાડો, નરકમાં હબડાવી હબડાવીને મારી નાખવાની સજા કરી. પણ ભોજા ભગતને મહાસિદ્ધ યોગ પ્રાપ્ત થઈ ગયેલો, કુંડલીની શક્તિ જાગ્રત થઈ ગયેલી,
15 દી વ્યાજ્ઞા શાટાણા બબેદણાનું મિષ્ટાન જમી દે અને હરિસમરણ કરીને 15મા દિવસે વિઠ્ઠલના શુભો નેનો પ્રદાન જમ 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 કરતા રથ લઈને શકરગઢ દેવળિયા સીમાડે નીકળ્યા. ન્યા ભોજા ભગતે પાણીનું પરબ બાંધેલું અને ન્યા ભોજા ભગત પાણીનું પરબ બાંધેલું અને ભોજા ભગત આમ પાણીનો કુંજો લઈને ઉભા થયા કે એ વિઠ્ઠલ આવ ટાઢું પાણી પીતા એ વિઠ્ઠલને ટાઢું પાણી વિતો જાય એનો પી હું એક ઘૂંટડો પી લઉં. હમી ભૂખ મીના મારવા પણ ખરેખર આ કોઈ વખાણ કરવાની વાત નથી કરતો. સાંઈના ચરણમાં 100% નિર્દોષ ભાવથી આ 230 વ્યક્તિઓ જે સેવા કરે છે ને એનું આ પરિણામ છે. હો કલાકાર મહાન નથી, સેવા કરનારી વ્યક્તિ મહાન છે ને એને પૈસા આપે છે, અમને કોઈ પૈસા નથી આપતું. આ તો સેવા કરે છે એને પૈસા આપે છે અને જે પૈસા આપે છે એને સાંઈ આપે છે. બાપુ આ તો અમને તમે મોટા બનાવો છો, અમને તમે મોટા બનાવો છો. આગળ વાત કરું તો વાત એવી છે, ભોજા ભગત ને ભાળીનો વિઠ્ઠલરામ સુપુત ખાંકો થઈ ગયો કે આ ક્યાંથી આયા, ક્યાંથી આ, ક્યાંથી આ, ક્યાંથી આ. હા અહીંયા ક્યાંથી આવી ભાઈ તને કહું. એટલે વિલાય સાવી ચાટ કરી પ્રધાને કે વિલાય પૈસા લઈને કાઠી મૂક્યો આપણને થોડી ખબર. ન્યા આવ્યા જેલે, હો એ જેલે આવ્યા ને તા તો ન્યા ધ્યાનમાં બેઠા. કોણ છે હાજર કે અહીં નહીં છે બોલો ને, એક કરતા એકવીસ આ કરતા કેટલી ગરમ બોલો. ક્યાં બાબાને બહાર કાઢશો કે મહારાજ તાળું તમે માર્યું છે, સાવી તમારી પાસે છે, હું ક્યાંથી આને બહાર કાઢું. પણ આને પૂછ ને, શકરગઢ દેવળિયા ના સીમાડે જો પૂછ. ઈ ભાઈ ભયંકર થઈ ગયું છે, હવે તમારે સમાધાન નું કઈક ગોઠવવું જોઈએ, ખબર નાસ્તો કરાવવો. ઈ કે ગોવિંદભાઈ નાસ્તો કરાવે છે એમ કે છે, યાદ છે ને ગોવિંદભાઈ? હજી નિશાની છે આપણી, અમે યાદ આવું તો નિશાની મૂકતા જાઉં. ફૂલડા અમે આજ ખીલા ને આજ મરી જાઉં, ફૂલડા અમે વનરાય ના ફોજમો મુકતા જાઉં. આ ઈ ફૂલડા છે બધા, એને દાંત આવ્યા એટલે સમજવાનું પ્રોગ્રામ જામ્યો એમ, નકર એને દાંત નો આવે અમે પાળિયા થઈ જઈએ. તો હવે બનાવે એવો વિનોજીતુભાઈ વિઠ્ઠલરાવ શોભાનુલો પહેરગીર કેસ. મહારાજ ચાર ટણા બબે જણાનું મિષ્ટાન 15 દિથા જમાડું છું, આ માણસને જાડો પેશાબ નથી કરવો પડ્યો, મહાસિદ્ધ યોગી છે. નમી જા વિઠ્ઠલરાવ, બહુ પાર થઈ જાય. દરવાજા ખોલીને વિઠ્ઠલરાવ સુબો લાકડી પડે એમ ભોજા ભગત આવજે ને પગમાં પડ્યો. એ બાપા મને કંઠી બાંધો, મને માફ કરો. ભોજા ભગત કે તને કંઠી નથી બાંધવી, તે 15 દી હાઈશવા એટલે ઘણું અમને ફતેપુર મૂકી જાય એટલે તને માફ ભાઈ. બોલો કે હું બ્રાહ્મણ છું, દિવાલમાં માથું પસાડીને મરી જાવ તમને બ્રહ્મૈતાનું પાપ લગાડું, કંઠી નો બાંધો તો. હવે ભગત ને સંતો પાપ થી બહુ દીવે કે કંઠી બાંધુ એક સરતે સાબુક ના માર મારવા કે આલ્યો સાબુક મારો કે આય નહીં અમરેલી ના ચોક માં મારવો. રાજકમલ શોકની માલિકોર હોના નું સિંહાસન જે વિઠ્ઠલરાવ સુબો બેહતો તો ઈ મૂક્યું ને એની માથે આ ભોજા ભગત હાવલિયા ને બેહાર્યા. એ ભાઈ આ સોના વાળા એ ભોજા બાપા બેઠા હમા ને આવડો હમો બેઠો ઉગાડે વાય આલ્યો સાબુક બાપા આની કોઈ મારો જાની કોઈ મારો આની કોઈ મારો જાની કોઈ મારો. મેં ઘણા ને મારે મને ખબર પડે કેવો લાગે. એ આપણી જેવા આવ્યા હતા ને જોવા એ શરત મીણા નાખવા કે બોલ કેટલા ખમ છે. એક જણો કે 8 તો ખમી જાય લોઠ કો છે. એક જણો કે આ બાબો 15 દિવસે જેલમાં હતો જ્યારે તો બેવડો વાળી દે નાખ શરત. ભોજા ભગતે સાબખાનો ઘા કર્યો કે આ નહીં મારે તો તને સબદના સાબખા મારવા છે. પ્રાણીયા ભજીલે કીર્તારા સપનું આવ્યું સંસાર ધન દોલત ને માલ ખજાના પુત્ર ને પરિવાર મૂકીને જાઉં તારે એકલું ખાવા પડે જમનામાં. એક સાબખો માર્યો ને એટલે ભોજા ભગત ને વિઠ્ઠલરાવ સુબો કે બાપા કંઠી કે કંઠી કાલ જોજો વિચારવા જેવો મુદો બીનો. ભોજા ભગત રથમાં બેઠા, વિઠ્ઠલરાવ સુબો કોઈ તે રથા કેવો. ફતેપુરની બજારમાં ભોજા ભગતના અમરેલીથી ફતેપુર સુધી હામૈયા થયા. બીજે દી વિઠ્ઠલરાવ સુબો રથ લઈને તેડવા જાય. રોજ એક સાબખો મારે, એક હોન 65 સાબખા માર્યા ને વિઠ્ઠલરાવ સુબાને કંઠી બાંધી. વિઠ્ઠલરાવ સુબાએ 3 ગામ ત્રાંબાના પતરામાં લખીને ભોજા ભગતના ત્રણમાં મૂક્યા. લ્યો બાપા ગુરુ દક્ષિણા, હું શું કરું, જેને ભૂખ હોય ને દે મારે ન જો થાય નથી. નો લીધા હે ભાઈ,
રંગભર લાપારિયા ને પાણીયા ઠાકર ની હવેલી માં દેવામાં આવ્યા, ભોજા ભગતે નો લીધા, 200 વર્ષ પહેલા નો લીધા. એના શિષ્ય જલારામ, તમે જોવો, 1,00,000 રૂપિયા ની માનતા ધરો તો શું કે ભાઈ, પૈસા નથી લેતા, લઈ લો પૈસા, લઈ લો પૈસા, લઈ લો નથી લેતા. પણ જેનો ગુરુ 2,000 વર્ષ પહેલા ત્રણ ગામ નો લેતો હોય એના શિષ્ય એવા હોય શકે? સંત બીજ ફલટે ની જુગ જાય અનંત, ઉસ નિજ ઘેર જન્મે અતો આખિર સંત કો હી સંત. આ ભોજા ભગત ના સંતાનો તરીકે જો આપણે જીવતા હોય તો આપણે વિચારીને જીવવું જોઈએ આપણે કોના સંતાનો છે. સરદાર ની વાતો કરતા હોય તો સરદાર ના જીવન ની માલિકો થોડાક આદર્શો આવવા જોઈએ. આગળ વાત કરવી નથી, એની પછી મને તો પાછો વારો આવશે તે પાછું જીવશું. પણ યાજી ને એક કહી દો, એ બોરે યુવાન મિત્રો બેઠા છે ને, એટલે વલ્લભભાઈ મારી એક વાત છે, 2 મિનિટ લ્યો. હવે તો શું છે ને, એ તો હું આ ભાઈને કહેવાનું હતું ને તારી બધું વાત લંબાવાનું. બોલો હવે એવું કરો ભાઈ, એ તો બધું હાસું, પણ આપણે નકરું આંક્યા રાખીએ, પણ પૈસા જોઈને થોડા આ બધું હાલે ભેગું ભેગું. હો એ ભાઈ, આ સૈણાનો ગાળો, એટલે હું આ કઈ, મને કઈ વાંધો નથી, આપણું તો જેન્યુઅન મશીન છે, ઠાકે એવું નથી. કહેવાનો મારો અર્થ શું છે, યુવાન મિત્રો બેઠા છે ને, એની મારી એક પ્રાર્થના છે. પહેલું તીર્થ મા બાપનું ચરણ છે. મારી 1,50 તીર્થ ની ના નથી, ચારધામ જવાની ના નથી, સાધુ સંતો ના ચરણ માં જવાની ના નથી, જગ્યાઓમાં જવાની ના નથી, ગુરુ ના ચરણ માં જવાની ના નથી, પણ પહેલું તીર્થ મા બાપનું ચરણ છે. તીર્થની શરૂઆત મા બાપના ચરણથી થાય. ઘણા મા બાપ અરે બોલતા નહીં, ગંગાજી જઈને હુકુરીને જળ સડાવતા હોય. ગંગાજી કે ઘીરે જા, તારી જેવી કપલી નું ત્યાં ઘણી આવે. તીર્થની શરૂઆત ઘરના ઉંબરાથી થાય. મિત્રો, કદાચ આપણી શક્તિ ન હોય, સમય ન હોય, શરીર અશક્ત હોય, યાત્રા ન કરી શકીએ, પણ મા બાપના ચરણમાં મિત્રો 1 મિનિટ ખોટી થાય, 1 તીર્થનું પુણ્ય કાયમ આપણે આંગણે બેઠું છે. આપણે આંગણે બેઠું છે મા બાપના ચરણમાં, 1 મિનિટનું પુણ્ય આપણે આખા તીર્થનું પુણ્ય મળે છે. અને આમ બને ત્યાં સુધી પગે જ લાગવું જોઈએ, પણ આપણને કડીમાં વાંધો હોય તો કોઠણે હાથ અડાડી દેવો, એમ ન હોય તો હાથ જોડવા, એમ ન હોય તો આમ તો કોઈ આપણે ના પાડતું જ નથી. શું કરવાનું? બા બાપુજી હું બાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, સાંજે પાછો આવતો રે, સાંજે નો આવું તો હું કાલ આવે મારી ચિંતા કરતા નહીં. યુવાનનો 1 મિનિટનો ખોટીપો મા બાપને આખો દી આનંદમાં જા, એને એમ થાય અમારા સંતાનો અમને પૂછી જાય છે. પાછા આવીએ એટલે પાછા 1 મિનિટ ઉભા રહી, કેમ છો બા બાપુજી, આપની તબિયત બરાબર છે? કેમ મોડા પડી ગયા છો? મજા ના હોય તો હાલો હોસ્પિટલે જઈ આવી, હાલો દવાખાને જઈ આવી, હાલો આપણા ફેમિલી ડૉક્ટર પાસે જઈ આવી. ના બેટા, એમ નથી વાંધો, 25% રોગ ઓછો થઈ જાય. મા બાપને 25% રોગ ઓછો થઈ જાય. મિત્રો વાહ, માપે કઈને પૈસા દઈ ગયો, બોલો. ખરેખર વાત મુદાની છે. આને તને તું બાપે આ તે એટલું અપમાન સહન કર્યું છે, તને દીધા કહેવાનો અર્થ મારો ઈ છે. મિત્રો, વૃદ્ધ વ્યક્તિને પૈસા નથી જોતા, સ્નેહ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, લાગણી જોઈએ છે. આ તો મા બાપ બેઠા હોય ને બે માણા, જાય આવે જાય આવે જાય આવે, હમુ ન જોવે ને, એ મા બાપને બહુ દુઃખ લાગે. આપણે વ્યાજ આવીને પછી વાત કરે, આપણે હોય ત્યાં સુધી બોલે નહીં, આમ જોવે આપણી હમુ ન જો ન જો બે ની સાનુમણી ન જો ન જો આપણા ભાઈ કેવા. આપણે આપણા મા બાપની સેવા નહીં કરી તો આપણા સંતાનો, આપણી ઓલાદ આપણી સેવા નહીં કરે, ને આપણે મા બાપની સેવા કરતા નથી એનું જૂનું ઋણ ચૂકવીએ છીએ. 5 વર્ષની આપણી ઉંમર થઈ, મા બાપે બાલ મંદિરના પગથિયા સુધી મને તમને પુગાડ્યા છે, એની છેલ્લી અવસ્થામાં 1 મહિનો 2 મહિના 100 મહિના ખાલી બાવડાને ટેકો દેવાનો છે. મા બાપનું સંતાનો માથે ઋણ છે, આપણે મા બાપની સેવા નથી કરતા એનું ઋણ ચૂકવીએ છીએ. મારો કહેવાનો મતલબ,
તમે મને ખૂબ સાંભળો, પણ હવે બેનશ્રીને વિનંતી કરું કે પાછો હું તમને આવી, તમે ચિંતા નહીં કરતા, માપે હે. બે બહેનો જોઈન્ટમાં, આમ તો ત્રણ ભાઈ માઇક્રોફોન દે આપણે બધું, ભાઈ આમાં નિરાત્ર કઈ ઘડી ઘડી બધું તમતારે, તમને હુતેર આવશે ત્યાં સુધી બેસું ભાઈ, તમારી લાગણી છે ત્યાં સુધી, એવું કઈ વાંધો નથી. પણ મને લેડીઝ અવાજ ક્યાં આવડે? આમાં ઘણા આદમીની લેડીઝ અવાજ કરે છે અને ઘણા બેનો આદમીનો અવાજ કરે છે. બેન છે ને આદમી થવું છે ને આદમી છે ને બેન થવું, એટલે આમાં ક્યાંય કોઈને હુતેર જ નથી. હે ભાઈ વિચાર ગાડા એઠે કૂતરું આવેલું જાય, ગાડું સીમમાંથી આવેલું, કૂતરું એની ભેગું આવી ગયેલું, અને સવારે આ ખેડૂત ગાડું ભરીને હાલતો થયો ને, તો કૂતરું ગાડા વાહેલું જાય તો ગામના શેરીઓના કૂતરા વાહે છે, ગાડા એઠ ઘરી ગયું તો ક્યાંય કંઈક ધરો અડી જાય ને તો કૂતરું વાકો વળી જાય, કૂતરું વાકો વળી જાય, કૂતરાને એમ થયું બહુ વજન ભર્યો. વાડીએ ગાડું છોડ્યું તો કૂતરું માલિકોથી બહાર નીકળ્યું, મોઢામાંથી જીભ બારી શાર આગળ લખ 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 થતી જાય, કૂતરાના કોઠામાં હા હામે નહીં. એટલે પેલો ગરધણી ગાડા ખેડું કે તને શેનું વહમું લાગ્યું કે તમે ભલામણા આટલો બધો વજન ભરાય, કે આટલો બધો વજન ભરાય, એટલે કે એ તો બળદ કે છે ને વાસ, કે ત્યાં મને વહમું લાગ્યું એ કે તને ધરો અડી ગયો છે, એમ આપણને કઈ કઈક ધરો અડી ગયો છે, બાકી હકારવા વાળો તો આ સાઈ છે. બાકી હકાલવા વાળો તો હરી છે, ઈ હકાલે છે, આપણને એમ લાગે છે કે આ બધું હું ગોઠવું છું. એ ભાઈ પાણી લાવો, પાણી લાવો, જીવતા ભાઈ જીવ. આ મોળું છે, માથે બાંધ્યું નથી ને, એટલે 3 વાગ્યાથી વલ પડે. આ બેન બધા શું કે હવે બંધ રાખી, એટલે હું મેં કીધું માઇનોસ તમે મને ગોવિંદભાઈ આ તો ખરું થયો. મનુભાઈ પણ મારે ભોજા ભગત ના બીજા શિષ્ય જલારામ ની વાત કરી, વાલમરામ ની વાત કરી, જલારામ ની વાલમરામ ની બે ની થોડી થોડી વાત કરી, માપે એટલે માણા મૂકે વાહે પડી જાય તો હે ભાઈ મૂળિયા કાઢી નાખે, કેરી ની ગોઠલી માંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે એનું નામ માણા. અરે વાહે પડી જાય તો મોટરસાયકલ લોઢાનું એક ટાંકી બે પેટ્રોલ હુંગાડે ને ઘાસલેટ સડાવે. જના બાપા ની કરવી છે, એટલે આ ઢીકોડી માં કોણ છે પણ દેશ નથી હુજતી, આની 10 સીઠી આવી અમને દેશ નથી હુજતી, આ બધા અજાણ્યા પડે. હવે આ સોન બેને ગયું છે, કેવું નામ બેનનું, જાગુ બેન. હવે આ આ વિહક સીઠી આવી મનુભાઈ, હવે આમાં અમને ખબર નથી પડતી, આમાં લખ્યું છે ઢીકુડી માની વાર્તા કરો. હવે અમે તો અમને તો ખબર નથી હે ભાઈ, મામો મોજ કરાવે, મામો મોજ કરાવે, કઈ કઈક મામા મોજ કરાવે, નકર હગી બાના ભાઈ કઈ કઈક આવે છે, કઈ કઈક નથી આવતા, મોજ કઈ કરાવે હે ભાઈ, કઈ કઈક આવે કોઈ કઈક નહીં આવે. હું તમને કહું મનુભાઈ કીધું એટલે ધના ભગત ની વાત, ભાઈ ભજન બોલ્યા ને, રામ બાણ વાગ્યા હોય તે જાણે, મૂર્ખા મનમાં શું આણે. એ ધના ભગત ની 5 વર્ષની ઉંમર હતી. હો તમને કહું ભાઈ, એ ધોળાની માલિકો 5 વર્ષની ઉંમર, અને એને એમ કીધું માએ કે બધા ઠાકોર ને થાળ ધરી દેજે, અમે બહાર જાય છીએ, આ દૂધનો કટોરો છે, બાજરાનો રોટલો છે, આ શાહીનો ગ્લાસ છે, આ મૂકી અને ઠાકોરની નો થાળ ધરી જે ભગવાન જમી લે ને, એટલે પછી તું જમજે. આ સત્ય ઘટના બની છે ધોળા ગામમાં કાકડિયા પરિવાર.
હવે ભગવાનને તો ભાવના ભૂખ્યા હોય, એ પાંચ વર્ષના દીકરા ધનાને ક્યાં ખબર છે? એ થાળ ફેર્યો ને કીધું તું કે આ ટેરો આડો કરી અને ઘડીક વાર ઓસરી બેસજે અને પછી પાછો જાજે, તો ભગવાને થાળ જમી લીધો હોય અને પછી થાળમાં જે હોય ને તું જમજે. જ્યાં જાય ને જીતુભાઈ ત્યાં એટલા ને એટલો રોટલો, એટલું ને એટલું દૂધ. એટલે ધના ભગત તો ત્યારે તો નાના બાળકને ધનો જ કહેતા હોય, તો એને એમ થયું કે ભગવાન કેમ નહીં ખાતા હોય. ફરી વાર જઈને પગે લાગ્યા, હે પ્રભુ, મારી માં જમાડે છે, મારા બાપુ જમાડે છે ને તમે જમી લ્યો છો, મને તમને જમાડવાનું કીધું છે ને તમે જમો, પછી હું ખાવ ને વધે તો જમી લ્યો ભગવાન, જમી લ્યો. પાછા ઘડી ઘોસરીમાં આવીને બેહે તો આ પાછા જાય તો થાળી એમ નમ. પછી સામે આવીને કીધું, ભગવાન હવે જમવું છે કેમ? મારી મા મને ઠપકો દે, હે નાથ, તમે નહીં જમો ત્યાં સુધી હું નહીં જમું. ટૂંકમાં વાત કરું તો ભાઈ, ભગવાન બાળ સ્વરૂપમાં પ્રગટ થયો. બાળ સ્વરૂપમાં પ્રગટ થઈ અને કીધું, ધના લાય થાળ જમી લઉં. અડધો કરોટલો રહ્યો એટલે ધના ભગત ગયા, હે ભગવાન મારા હાટું રહેવા દો, હું કઈ ભૂખ્યો રહું, મારા હાટું રાખો કઈ. અટાણ સુધીના ઇતિહાસમાં મિત્રો તમે તપાસ કરી લો, ગમે એ ભક્તજનની વાતમાં ભગવાન ભક્તની ઘીરે આવ્યો છે, ભક્ત ભગવાન પાસે નથી ગયો, દાખલા જોઈ લ્યો ઇતિહાસમાં ભક્તને. રામાપીના તમે અનેક પ્રસંગો જુઓ, રામાપીને જવું પડ્યું, ઓલો અરજી પાઠીને જેલમાં પૂર્યો ને, એ અરજી પાઠી કે તારે જેમ કરવું એમ કર ભાઈ, હું તો અહીંયા પીડ્યો છું, ભૂખ્યો રે, તે મોકલ્યો છે ને આવ્યો છું. ભગવાનને આવવું પડ્યું, જેલમાં પ્રગટ થયો. તમામ ઇતિહાસમાં અને એનો દાખલો છે. આમ બધા ભક્તજનો શું કામ અનુભાઈ આ રસ્તે હાલતા છે ને, ઇતિહાસના પાના છે. એકવાર અર્જુનને અભિમાન આવ્યું, ભાઈ અર્જુનને તમને કહો, અર્જુનને અભિમાન આવ્યું કે ભગવાન રથ હાંકતા હતા ને અર્જુન રથમાં બેઠો હતો. જીતુભાઈ રથમાં અર્જુન બેઠો હતો ને ભગવાનને શું કે, હું તમારો હૃદયથી મોટો ભગત, તમે મારો રથ હાંકો. ભગવાન કે, એ અર્જુન, અટાણે તારો રથ હાંકું છું, મેં તો કેટલાય નાખ્યા છે, જેટલા મારા થાય એનો હું હાંકું છું રથ, મારા થાય ને એનું હાંકું છું, ગમે એના નહીં, મારા જે થાય એનું હાંકું. હે ભાઈ, ભગવાનને અર્જુન કે, નહીં પ્રભુ, મારું રૂવાડે રૂવાડું કૃષ્ણ કૃષ્ણ રટે છે, એટલે તમે મારો રથ હાંકો છો. કે એવું કઈ બોલમાં, એ ભાઈ, હું તો જન્મો જન્મ થયા રથ હાંકી આવું છું, તને ખબર છે, અટાણે તારી ભેગો રથ હાંકું છું, કાલે બીજાનો હાંકું, મારા જે થાય એને હાંકું. સમજો ભગવાન શું કહે છે, નરસંગ રૂપ થઈ પુરાયો, પણ યાદ કીધો પાંચાળીયા વર્ષમાં શિર મેં પુરાયો, પણ યાદ કીધો સુદનવાયે એ જન કડામાયન તારો, હે અર્જુન મને કોણે યાદ કીધો ને કે દીધું આવ્યો, મને કોણે યાદ કીધો અને કે દીધું આવ્યો. ધના ભગત નો એક બીજો પ્રસંગ, નબળું વરહ ભાઈ તમને કહું, નબળું વરહ તઈ ધનાભાઈની ઉંમર તઈ તો પોતે જુવાન, મોટા ભાઈ રામભાઈ ધના નબળું વરહ છે, આટલા જ ઘઉં છે વાવવા જાતું, બધાએ વાવી દીધા, આપણે વાવશું કેદી, હવે થોડા ઘઉં ભાઈ આમ જો તમને કહું, મણ બે મણ ઘઉં છે ને સાધુડાની જમાય થામી મળી, ભગત પ્રસાદ નહીં લીયા હે, બહુ જ ભૂખ ધના ભગત કે, આ ગાડામાં ઘઉં છે કે તો ઘઉં લાવો ને, અમે તો ઘૂઘરી કરીને ખા. ભગવાન હતો ને, આને ઘઉં ઠલવી નાખ્યા, જે થવું એ થાય, મોટા ભાઈ જેમ કરવું છે એમ કરીશ, ઘડીક ધક છે તો મોઢું ઊંધું કરીને સાંભળી લે હું,
પણ આ સાધુએ માગ્યું કેમ ના પાડો? સાધુ ત્રણ દી થયા ભૂખ્યા છે, આપી દીધું. અને સાધુ કે આલે તુંબડાના બીની મુઠ્ઠી ભરી દીધી. તુંબડાના બી, તુંબડાના બીની મુઠ્ઠી ભરી. એટલે ધના ભગતે શું વિચાર કર્યું કે વાવવા તો જવું જોઈએ, પાછો તો ન મળાય. વેકરાની થેલી ભરીને માલિકો તુંબડાના બી નાખીને એને આખો દી દતા શીખ્યા રાખ્યો. એ ભાઈ વેકરાનો એ વેલું આવી તુંબડા ઉઈ ગયા હો. રામભાઈ તો કોઈ દી ખેતર જાય નહીં. હવે એમાં અમુક કપલીનું તો તે દીએ હોય ને ભાઈ, તુંબડા ઉઈ ગયા એટલે તમને કહું ભાઈ, આખા ખેતરમાં લીલા સમ ને ફાફડા જેવા પાન. એટલે ઓલી પડખાની કપલીનું કે થયો નામ રાખેવો પણ ભગત. હવે આ તુંબડા વાયવા છે તો હવે ઓમ આપણે જાગવું નહીં પડે કે કા કે આ તુંબડા એક કોઈ સાધુને દે ને સાધુ વગાડ્યા કરશે ને ગાયા કરશે એટલે આપણે રેઢું પણ નહીં રહીએ. એવી એવી ઠેકડી કરે પહેલેથી. જો ભાઈ અટાણે આમ ને પેલા આમ કઈ નહીં, સારા માણસોને ખૂબ જ નુકસાન કરે. તમે બહુ હક લેવા દીધું છે તો ખબર જ છે ને. અયોધ્યામાંથી જાન આવી ને સીતાજી હોળે શણગાર સજી દાસીઓ આમ શણગાર સજાવતી, તમને કહો દાસીઓ અલંકાર પહેરાવતી હતું અને આમ સેલો હાર પહેરાવવાનો સમય. ત્યાં એક દાસી દોડતી દોડતી આવી કે હવે જાનકી પહેરતા નહીં. કે કેમ ન પહેરું? હું રાજરાણી થવાની છું, અયોધ્યાની મહારાણી થવાની છું, શું કામ ન પહેરું? એ કે 14 વર્ષ પછી કે કા કે રાતમાં થઈ ગયો વિખવાદ. કે શું થયું? કે મંથરાય બટકું પીરું ઝેર સડ્યું છે કઈ કઈ માને, હવે આખા રઘુકુળમાં સડશે. કે ઉતરશે ક્યાંક દરિયો વટી રાવણના કુળનો ખહરો નીકળી જાય. તમે જોજો મંથરાએ બટકું ભર્યું ઝેર સડ્યું કઈ કઈને એ રઘુકુળમાં સડ્યું, પણ એ ઝેર ઉતર્યું ક્યાં? દરિયો વટી રાવણના કુળનો ખહરો કાઢી નાખ્યો. એ બારો ભાઈ વિચારવા જેવો મુદ્દો ભાઈ માપે. તમને કહું સારા માણસોને જ નુકસાન થયું છે. હવે એ ધના ભગતની ફરિયાદ ગામમાં કપલીનું મણિયું કરવા. મોટા ભાઈને તેમ કે ધનો વાડીએ ને વાડીએ રહેશે ઘઉં પાતો હોય છે, ઉતાણી હમણાં આવશે ને ઘઉં પાકશે ને ગાડું ફરી આવશે ને 12 મહિનાની ખોરાકી થઈ જાય. ત્યાં ઓલા કે રામભાઈ નથી જતા વાડીએ? કે ના રે ને મારો ભાઈ છે ધનો, પછી હું મારે જવું? કે તુંબડા લેવો નહીં બે વગાડવા થાય. કે મારો ભાઈ થોડા તુંબડા વાવે ભગત, એને એમ કે ભગત માણસ છે બે પાંચ વહેલા વાવ્યા હોય સાધુ સંતો હાટું. ઠીક છે બે પાંચ વહેલા વાવ્યા હોય ભાઈ ભગત છે કે બે પાંચ નહીં આખે આખું હું હરું નકરા ફાફડા જેવા પાન આવા તુંબડા એવા. બોપટાણું છે જુઓ માણસો કેવું કરે છે કે ધના ભગતને મોટા ભાઈને બધવવાની કોશિશ કપલીનું નહીં. ઓ ભાઈ એમાં મારી ખાસ પ્રાર્થના છે મિત્રો, આ 230 જણાનું મંડળ હકાલો છો ને તમે, આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 230 જણા છો ને તમારે એ વિચારવાનું છે કે આપણે સાંઈ બાપાના ચરણે સહી આપણે સેવા યજ્ઞ સાથે જોડાણા છીએ. ફલાણો આમને ફલાણો આમ નહીં, આપણે તો સેવા કાર્યમાં જોડાણા છીએ એ વિચારવાનું. કપલી નગર ઘણી આગા પાછી કરે ભાઈ, કોક લગભગ તો ન હોય પણ હોય ભાઈ, ક્યાં લગભગ તો ન જ હોય પણ ક્યાંક ભાઈ પ્રગટ થાય. અહીંયા ધના ભગત જેવા સંતને જો હેરાન કર્યા હોય તો આપણે તો સામાન્ય માણસ છે. મોટાભાઈને કીધું ને, મોટાભાઈ ભાઈ તમને કહો કે આખું ખેતર થોડું વહેલા ને કીધું, અમે થોડા ખોટું બોલીએ છીએ. હા હા શું જાઓ કે ધનો આખું ખેતર તુંબડાનું વાવે, કોઈ દી કે વાવું કે તો નોખો કાઢું, કે નોખો કાઢ કે ભેગો રાખી તો પૂરું થઈ ગયું, અમારે ઘઉં આવશે ને તારે તુંબડા આવશે કીધું. હવે બોપટાણું હમણાં જેમ ગરમી વધી એમ તે દી ગરમી વધેલી અને મોટા ભાઈ જાય ખેતર ને જાય ખેતર નો શેઢો સડ્યા તા તો ઉલા આમ ખેતર માંથી આમ જો હમણાં મોટા ભાઈ આવશે ને હમણાં બે ભાઈ બાદ છે, હમણાં ધના ભાઈ ને સીજા કરશે ને કાઢશે નોખો, એને ક્યાં પછી કઈ કરવા પણ. ધના ભગત તો ભગવાનનું સ્મરણ કરવા માંડ્યા કે નાથ મારા ભાઈ આવ્યા છે ને હવે મને ઠપકો દે. હે નાથ મેં કાંઈ આમાં કર્યું નથી, મેં તો તારા શરણે ઘઉં ધર્યા છે, હું ક્યાં ખાઈ ગયો છું? મોટા ભાઈ આખું ખેતર તુંબડાનું જોવે પછી હું કે તમે હો તો બાકી રહીએ?
તુંબડાને માર્યું પાટું, પણ પાટું મારતા તો ત્રણ લોકના નાથે માલિકોરથી વેકરાની જેમ ઘઉં નીકળ્યા. એ ઘઉં એ ભાઈ, બીજાને પાટું માર્યું, બીજામાં ઘઉં. મોટા ભાઈનું હૃદય પલટી ગયું, ગો આ તુંબડામાં ખાવું? ધના ભગત ને ખબર નથી આવું બનાવે, ધોળીને વાળીએ જઈને ધના ભગત ને હાથ જોડે, હે ધના મને માફ કર, મેં તારી હેબ જોઈ, પણ શે હું કે આ તુંબડામાં લાગટ ઘઉં છે? અરે મોટા ભાઈ, મેં સાધુ ને ઘઉં દઈને તુંબડા વાવ્યા, એમાં ઘઉં ક્યાંથી? એટલે આ ઘઉં છે. પછી તો એની કપની નું આવી, હે ભાઈ, ધના ભગત ના પગમાં પડી ગઈ કે આ બધું અમે ગોઠવું હતું ભાઈ, આ અમે સહી ખવું બધી. પહેલેથી જો સીતાજી ને મેં કીધું ને, વનમાં મોકલ્યા રામની આર્ય ને પાછા આવ્યા ને, ત્યાં પાછો એક ભાઈ બે માણા બાજતા હતા, બાજતા હતા એટલે ઝઘડો, ઝઘડો એટલે વખો થઈ ગયેલો ભાઈ. હવે ભગવાને રાતે વળી અખતરો કર્યો, જોઈ જો મારી પ્રજા સુખી છે ને. એમાં એક જણો બોલ્યો કે રામ રાખે હું ન રાખું, વૈદા મને પૂછ્યા વિનાની હવાની રખડવા ગઈ છો ને, જોતી નથી વૈદા કીધું નહીં વૈદા. ઓલી કે હું તો મારા માવતર ન્યા ગઈને પાછી આવી કે નહીં, મને પૂછ્યા વિના જવાય જ કેમ, ન જવાય તે ન જ જવાય. હવે કે મારી ભૂલ થઈ ગઈ સ્વામીનાથ, નહીં વૈદા કીધું નહીં કે, પણ આ સીતાજીને ભગવાન પાછા લેવા આટલો સમય રાવણને ત્યાં રોકાણા તોય કે એ રામ રાખે હું થોડો રાખું, વૈદા હું તો હાંજ પેલા બીજી કરી લે. કપલી આ શબ્દ ભગવાન રામના કલેજાને વિંધી ગયા કે હું આદર્શ રાજા છું, અને પબ્લિક જો આમ કહેતી હોય તો મારે સીતાનો ત્યાગ કરવો પડે. એ સીતાજીનો ત્યાગ કર્યો એ ભાઈ પાછા વનમાં. વિચારવા જેવો મુદ્દો છે. આપણે રામરાજની વાતો કરી છે, વાત 100% સાચી, પણ માં જાનકી જેવા જાનકીને સંતાનો જંગલમાં વાલ્મીકિ ઋષિના આશ્રમમાં જન્મ આપવો પડ્યો. એ પાથરમાં ગોદડીને એ ભાઈ દર્પની પથારીમાંથી બે દીકરાને જન્મ દીધો, અને એ છોકરા મોટા થયા લવકુશ નામ ભાઈ મોટા થયા, ને આ અશ્વમેઘનો અશ્વમેઘ યજ્ઞ કરવાનો થયો અહીં અયોધ્યામાં, કારણ કે બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું ને એટલે. એટલે ભગવાન કે પણ જાનકી વિના કેમ થાય, તો તે દી શિખામણ દેવા વાળા હતા કે હોનાની બનાવી નાખો. સીતાજીને ગોતવા એક પણ માણસ ગયો નથી, તમે રામાયણ આખી વાત દો નહીં કે એ અટણ સુધી નો જ હોય ભાઈ, નો જ હોય ને, પણ ખેદુના વેગે હોતા છે તો કોઈ સમાચાર નો આવ્યો. નો આવ્યા ભાઈ. હવે ઓલું યજ્ઞ કરવાનું નક્કી થયું, હોનાના જાનકી બનાવ્યા. વિચારવા જેવો મુદ્દો છે, હોનાના સીતાજી બનાવી અને ભગવાન રામ યજ્ઞમાં આહુતિ આવે, સીતાજીનો હાથ આંકડે અડાડી રાખેલો. હવે આ લવકુશ જંગલમાં આવો ભાઈ, વાલ્મીકિ ઋષિને ઝૂંપડે આશ્રમે. હવે આ ઘોડું નીકળ્યું, દિયો ફાંકી ગયો, તમને કહો ઘોડું નીકળ્યું, ઘોડું આમ 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 કરતું નીકળ્યું, તો લવકુશે પકડી લીધું કે મોટા ભાઈ આપણે વારા ફરતી ખબકે બેઠા, આપણે ઠાકી દી ગુરુજી બે છે, ભારે શણગારેલું છે. તો વાહે ભરત શત્રુઘ્ન હતા, કે બાળકો મૂકી દો, એ અમારા અશ્વમેઘનો યશ્વનો યજ્ઞ છે, એ અશ્વ છે મૂકી દો. પેલા બે ભાઈ કે અમારે રાખવો છે, ભારે રૂપાળો છે, આમ શણગારેલો સારો છે, ખબકે બેઠા. અરે કે જોતું ત્યાં બીજું ઘોડું આપી, આ અમારો અશ્વ છે, આ પંચ કલ્યાણી છે કે દહ કલ્યાણી હોય તો અમારે જોઈ છે, નથી દેવો રમને. એટલે કે અમારો છે નહીં આપવો, કે આંકણ તો રાખે એનું રાજ નથી દેવું, અમારે બે ને બેહવું છે, ને પછી અમારે ગુરુ બે છીએ, અમે બે હેઠે દોડ્યા જાઉં આમ પડખે. ભરત શત્રુઘ્ન કે બાળકો હઠ મૂકી દો, નકામું થાય કે નકામું કરવા હાટું જ બેઠા છીએ, બાયધ્યા બાયધ્યા એટલે બાણ સડાવ્યા હામાં હામ. હવે આની પાસે તો વાલ્મીકિ ઋષિની વિદ્યા હતી, બે કાકાને બાંધી દીધા, થોડાકને વધારા બીજાને પડખે બાંધ્યા, થોડાકને ખખેર્યા, ખખેર્યા એટલે માર્યા, થોડાકને આમ અધમુઆ કર્યા ને એ ભાગ્યા. આવ્યા અયોધ્યા, હે પ્રભુ ઋષિકુમારના બે છોકરા છે મારે છે, બહુ આમ જો ભરત શત્રુઘ્નને પકડી લીધા છે ને, અમને માર્યા, આમ જોવો હવે અમે હળદર પૂછ્યું, તમે અહીંથી કોઈક બીજાને મોકલો ન્યા. ભગવાને હનુમાનજીને લક્ષ્મણને કીધું, જાઓ એ બાળકોને પકડીને લઈ આવો, ન માને તો લઈ આવો, નકર બે ઘોડા આપી દો ભલે રખડે. હનુમાનજી આવ્યા, લક્ષ્મણજી કહે, એ બાળકો
એ અમારો હસવો છે, આપી દો હવે. તમારે જોતા હોય તો બીજા બે ત્રણ ઘોડા આપી દઈએ. કે બે નહીં, આ જોઈશ અમારે, આ શણગારેલો જોઈશ કેમ હતી, આ જોઈશ. એ કે પણ બાળકો હઠ રવા દો, નકામું થાય. તમે મને ઓળખો છો કે તમે કોણ? કે હું લક્ષ્મણ જતી. હા 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 હા, ઠીક, અયોધ્યાના રાજા રામના નાના ભાઈ. હા હા હા, તમારા ભાભીને તમે જ જંગલમાં મૂકવા ગયા હતા, ઈ સોન તમે. કે બાળકો, એ મને યાદ કરાવો, મારી માં જાનકીની યાદી મને કરાવો છો ને, મને દુઃખ લાગે. કે દુઃખ લગાડવાની જરૂર તે દી હતી, હટાણે નહીં. આ ઘોડું નથી દેવું, બોલો શું કરવું છે? હનુમાનજી મીણા કહેવા કે તમે રવા દો, કપી બાદવાન થઈ બલતાય બાંધ્યા, એને બેન બાંધી દીધા, લશ્કરને બાંધી દીધું, થોડી કપલીનું છૂટી રાખી. એ આવી અહીંયા હો અયોધ્યા, અયોધ્યા આવીને કહે, હે ભગવાન, છોકરા લોઠકા બહુ છે, સે નાના પણ લોઠકા બહુ મારે છે બહુ, આમ લો હોડાવી દીધું આ બધું. એટલે વિલાખીએ યજ્ઞની પડખે બેઠા હતા, એ કે પ્રભુ તમે જાઓ. કે પણ આ યજ્ઞ શું થાય? એ કે અમે જગતું રાખશું, ઠરવા જ નહીં દઈએ, તમે જાઓ, તમે જાઓ, એ ભાઈ તમે જાઓ. પણ પ્રભુ ક્યાં, આ અગ્નિ તો મારા સિવાય નથી. કે પણ એ ત્યાં સુધી અમે ચાલુ રાખ્યું, તમે જાઓ. ને બાળકોને ઉલાળી નાખો, આપણા ઘોડાને રોકે એટલે સમજે શું એના મને. ભગવાન રામ આવ્યા, ક્યાં છે એ બાળકો? દાવડા તો ત્યાં નદી જ ઉભા હતા. ઋષિકુમારો, એ અમારા અશ્વને અમને આપી દો. તમારે જોતા હોય તો ગમે એ વસ્તુ અમે આપવા તૈયાર છીએ, પણ આ બાળકો તમારી બાળહટ છોડીને એ અશ્વ અમને આપો. ઉલા કે ભાઈ તમે કોણ છો? કે હું અયોધ્યાનો રાજા રામ, મારે ઘેરે યજ્ઞ હાલે છે અને એનો આ પંચકલ્યાણી અશ્વ છે. એ કે તમારે જે બીજો મોકલો કરવો કરો, આ તો અમારે જ રાખો. અમારા ગુરુ બે છે, અમે બે પડખે દોડ્યા જાહું, નકર અમે બે ખબ કહેવે રાહું. આમ ભાઈ તને કહો, માપે ભગવાન કે બાળકો રવા દો, મારાથી તમારી ઉપર હથિયાર ઉપાડાય નહીં, નકર મને બાળ હત્યાનું પાપ લાગશે. કે તો પણ કરો ન ખતરો. તમને ભગવાન કે કરો, ભગવાનને બાળકો મીણા કેવા, ખતરો કરો. કે બાળકો, લંકાપતિ રાવણના દહ માથા મેં વધારી નાખ્યા, તમે મારી આગળ શું? ઈ કે ઈ કઈ આપણે વાતો નથી કરવી, અને બાણ સડાવો હવે ખોટી થાવ માં. એટલે કુશ ને લવ કે છે, લવ એમ કે છે કુશ. તને ખ્યાલ છે આપણે એકવાર ગુરુજીની સાથે અયોધ્યા ગયા હતા અને આ જ મહાનુભાવ ગાદી માથે બેઠા હતા, ખ્યાલ છે તને? કે હા હા, આપણે માનું એને ગીત સંભળાવ્યું હતું ભારત કિશન નારીનું, અને આ મહાનુભાવ ઊંધું ખાલી ગયા હતી, ખ્યાલ છે? ભગવાન તરત જાનકી યાદ આવે છે. કે બાળકો, એ વાતને યાદ કરો, માં મને જાનકીની યાદ અપાવી અને મારા દિલની મારી કોર તમે શબ્દરૂપી ડામ દિયો માં. લવ એમ કે છે કે તો મહારાજ, અયોધ્યાના રાજા, એ તમારે તેદી સમજવાની જરૂર હતી, તેદી વિચાર કરવાની જરૂર હતી, તેદી તમારે પત્નીનો ત્યાગ કરવાની જરૂર નહોતી. એ કે એ વાર્તાલાપ કરો, મને હવે અશ્વ આપો છો કે નથી આપતા? કે નથી આપવું, અટાણે નહીં, પસેરી કોઈ દી નહીં. ભગવાને બાણ સડાવ્યું, વિલા બાળકો એ હમું સડાવ્યું. ભાઈ તમને કહો સાહેબ, આમ બાણ સડાવ્યું તો વિલા બે સડાવ્યા. વાલ્મીકિ ઋષિ વૈશમાં આવી ગયા, પ્રભુ રવા દો નહીં પૂગો. કે કાંક તમારા, કે જાનકી જીવે છે કે મારા આશ્રમમાં ભગવાન ધોળીને ગયા હતા, જાનકી તો ધરતીમાં હમાઈ ગયા. એમાં મારો કહેવાનો હેતુ છે, કોઈ છોકરા માને બાપને હેરાન કરતા હોય ને, પછી આમ 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 કપાળે હાથ મૂકી, એ તમને તમારા પૂગશે જોજો, અને પૂગે આપણા આપણને પૂગે, એ બા માપે. એટલે કહે છે કે આ લોક તણા સાગર વિશે કોઈ નાવથી તરશો માં, આ લોક તણા સાગર વિશે કોઈ નાવથી તરશો માં, આમ દોરંગી દુનિયા તણા તમે ધોખા કોઈ દર્શો માં. અમારા બે રંગ છે, તમે કયો એવા નથી. કેમ કે હા શું કે પ્રભુ રામને વનમાં અમે જવળ આવ્યા છે, પ્રભુ રામને એ વનમાં અમે જવળ આવ્યા છે,
माँ जानकी ने संतानो जंगल मा अमेज जन्म आया छे। आचिने में अटका नहीं ठाइका नहीं खादेल पीतेल से एम तो केम के प्रभु कृष्ण ने प्राची ने पीपले तीर्थी अमेज विंधाया छे। प्रभु कृष्ण ने तीर्थी अमेज विंधाया छे। हवे तो कलम धुजे अमारिया पापनी कविता लखता कलम ध्रुजे अमारी आ पापनी कविता लखता केम के मातमा मोहन ने बंदूकनी गोलिए अमेज देवरायवा छे। मातमा मोहन ने बंदूकनी गोलिए अमेज देवरायवा छे। लोकतणा सागर विषय कोई नाव थी तरशो मा हम धोरंगी दुनिया तणा तमे धोखा धरशो मा। मारे एक वालमराम नो प्रसंग कई મારી વાતને ટૂંકાવવી છે। ગારિયાધાર લવાભાઈ કાતરોડિયાને ત્રણ દીકરા, મોટા દીકરાનું નામ રામ અને હંદાયથી નાના નામ વાલો। વાલાની હાથવરહની ઉંમરે ગારિયાધારના સીમાડે ભોજા ભગતે કંઠી બાંધેલી અને કીધેલું, તારે રોજ સાંજે ઠાકરના દર્શન કરવાના। ભાઈ તમને કહું, રોજ સાંજે ઠાકરના દર્શન કરવાના। હવે 14 વર્ષનો થયો ને ત્યાં સુધી નિયમ બરાબર આવ્યો, અને પેલા તો આપણે શિસોડો માનતા ને, શિસોડો એટલે અખેડો। મારી હરીશના લગભગના અનુભવ થઈ ગયો હોય, અને ત્યાં આપણે સીમમાં શિસોડા હતા, હવે ગામમાં આવી ગયા, અઢીનો અડધો પાસનો આખો બરફ જાજો રહ થોડો, એમાં લોભિયાઈ શિસોડો માંડ્યો હોય તમે જોજો। હા મનુભાઈ, લોભિયાઈ શિસોડો માંડ્યો હોય ને ભાઈ જીતુભાઈ, એક થળિયું લે કુસળિયું લે, આમ જવા દે પાછા બેવડા વાળીને પાછા સડાવે, પાછા બેવડા પાછા સડાવે, હવે 3 ગ્લાસ એમાં થાય હોય ને તો એક જણો આવે, એક ગ્લાસ રસ આપ દો ભાઈ, એક ગ્લાસ રસ, હવે 3 માંથી 4 કરવા ને સોયડીનું બટકું બગાડવું નથી, લોભિયો છે મારી જેવો કોક કોક લાગત નહીં, એ પાછા આમ સડાવીને 3-4 વખત નાખે ને તો પેલા શેરડીના સોતા કટકા થઈને પેલા થાળામાં મણે ખરવા, એટલે સોતા શું કહેતા હોય, હવે તો ના પાડો ભલામણા, હાડકી હાડકું ભાંગી નાખ્યું કાંઈ નથી, ના પાડો નહીં એ ભલામણા, હવે તો ના પાડો, એટલે એમાંથી કોક એક જણ શું કહે, એ એમાં રહ નથી હવે, એ સોતા ખરે, એ બરફ નાખી દે નહીં, ભલે નહીં ઘટતો હોય બરફ નાખી દે, બોલો કે ના રે ના હજી થળકે એવા કરો લાવની, એ લાવની, અને એ સોતા હાવ ભૂકો થઈ જાય ને પછી આમ ઘા કરે એટલે મધની માખ્યું ઓની કરી બેઠ્યું, શું થાય તાજો માલ આવ્યો, એ મધની માખ્યું એ સોતામાંથી બેસીને આમ આમ માથું કરે, અમારા કરતા વિદ્યા કાંઈ ન રેવા દીધું, એલા મારા મૂકે વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે। ઇતિહાસના દાખલા છે ને ભાઈ, તમે વિચારવા જેવો મુદ્દો, તમને કહું બાપુ, લોઢાનો મોટરસાયકલનો મગજ ફેરવી નાખ્યો ગામડામાં કોક કોકે, પેટ્રોલ હું કાઢે અને ગાંઠલે ચડાવે, પણ તમને એનો એક દાખલો હતો મનુભાઈ, કે જીવનમાં આપણે જેવું વિચારીએ ને એવું જ ઈશ્વર આપે, એ કે કૂપનનું ગાંઠલેટ મારે વાપરું, ભગવાન કે આલા કૂપનનું ગાંઠલેટ કરી મજા, આપણે એમ કે પેટ્રોલ વાપરો તો ભગવાન કહે પેટ્રોલ, આપણે એમ કે મારે મોટી ગાડી લેવી કે ભગવાન કે આ મોટી ગાડી, જેવું વિચારો એવું આપે, કારણ કે એની પાસે તથાસ્તુ એક જ વસ્તુ છે, તથાસ્તુ 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 એક જ વાનું છે એની પાસે। જીવનમાં યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, કોઈ દી નાનું નહીં વિચારો, આગળ વિચારો, રાત દી કર્મયોગ કરીને આગળ વિચારવાનું, એક તો ખોટ આવી ગયો હોય ને મુંજાઈ નહીં બેહો, અને મા બાપને પણ મારી એક પ્રાર્થના, કદાચ આપણો સંતાન કઈ ધંધો કરતો ને ખોઈટ આવી હોય ને તેની વાહે ન પડી જાવ, નકર ગણાય શું કે તે અમારું પૂરું કર્યું, તે અમારું પૂરું કર્યું, તે અમારું પૂરું કર્યું, કે મારું પૂરું મરી જાય, પછી જિંદગીભર મા બાપ દુઃખી થાય કે આવી થોડી ખબર પડતી વાહે જ પડી જાવ, શું થઈ જ થાય ને। 10 ધોરણની 12 ધોરણની પરીક્ષા હાલતી અને છોકરો પરીક્ષા દેવા જતો હોય ને તો એને એવી રીતે કહેવું જોઈએ કે તે બહુ જ મહેનત કરી છે, 100% તું સફળ જ થઈને તને ખૂબ જ સારા માર્ક આવશે, પણ કદાચ કોઈ પેપર જોવામાં ભૂલ કરી જાય ને થોડાક ઓછા માર્ક આવે તો કાંઈ જુદું વિચારતો નહીં, હો અમે બેઠા છીએ તારી ઉપર સતત થઈને, તું જરાય નબળું વિચારતો નહીં, તું 100% સારા માર્કથી પાસ થાય અમને વિશ્વાસ છે, અને કદાચ કોઈ માર્ક્સ જોવામાં કોઈની ભૂલ થઈ જાય તો તારે બીજું કાંઈ નથી વિચારવાનું, અમે તને કાંઈ નથી કહેવાનું, એ 100% સારા માર્કથી જ પાસ થાય, પણ આ તો હજી ડક્ટર લઈને નીકળે કે ક્યાંક ધ્યાન રાખજે, ક્યાંક અમારું મૂંડ આવતો નહીં, ધ્યાન રાખજે, ક્યાંક મારું હરખું બેસે પરીક્ષામાં ધ્યાન રાખજે તો ઓલો મૂંડ આવે,
વિચારવા જેવા મુદ્દા છે. માપે કહેવાનો મારો હેતુ એ છે. હવે એ વાલમરામ, પેલા તો આપણે સિસોડા માનતો ને, એટલે આ યુવાન મિત્રો ના એટલા બેનું બેઠા છે ને, મારે એક દાખલો દેવો છે કે વડીલોએ શું દુઃખ સહન કર્યું છે. વડીલોએ દુઃખ સહન કર્યું છે ને એનું સુખનું પરિણામ આજ હું તમે ભોગવી રહ્યા છે. બહુ બધો પેલા તો શું છે, ભેગું રહેવાની સિસ્ટમ બહુ હતી. અત્યારે તો સારા કુટુંબ હશે એનીમાંથી ઈશ્વરની કૃપા હશે એ જ ભેગા રહેતા હોય, નકર કે તાવડીને તારો કાસટમાં મારો. ચાલો પિન્ટુ 1.5 મહિના થયા લગ્ન થયા છે, ક્યારે જુદું થવાનું છે? તો બહુ પલ્લો કાપ્યો. 1.5 મહિનો ભેગા રહ્યા. એ ભાઈ, જેના અન્ન ભેગા એના મન ભેગા, જેના મન ભેગા એના અન્ન ભેગા. સતત કુટુંબ ભાવનાથી જીવીએ, સમાજ ભાવનાથી જીવીએ, રાષ્ટ્ર ભાવનાથી જીવીએ. આ મારું રાષ્ટ્ર છે, આ મારું ઘર છે, તેમાં રહેનારો તમામ માનવ સમાજ મારું કુટુંબ છે, એ ભાવથી વિચાર. પ્રસંગ એવો બીનો, પેલા તો ગઢડામાં આપણા બાપની માં ઘીરે રહીએ અને છોકરાને વહુ, નાના છોકરા ઘીરે મૂકતા જાય, છોકરાને વહુ બધા ખેતે જે કઈ ધંધો કરતા હોય ત્યાં. ડોશીમાં એકલા ઘીરે હોય, બે છોકરા, છોકરાઓના નાના બે છોકરા હોય, એક જ ઘોડ્યું ને બે ખોયા મેં નજરે જોયેલું છે, મારી જેમ ઘણા એ જોયું હોય છે. એકનું માથું ઊની કરી, એકનું માથું આની કરી, એકના પગા ની કરી, એકના પગા ની કરી, ત્રાહવટ નાંગળા નાખ્યા હોય અને કિસુડ કિસુડ ઘોડ્યું થાય અને પગના અંગૂઠામાં દોરી નાખીને હિસકાવે ડોશિયામાં, આ થયા નહીં આમ ઘસડ ઘસડ નહીં, પગના અંગૂઠામાં દોરી નાખીને હિસકાવે. અને તેથી કિસન નહોતું, રહોડું નહોતું, ગોક્યું ઘરમાં ઘરમાં ખાસો, એ ભાઈ બાવણું નહીં ખુલ્લું. ડોશી પગના અંગૂઠામાં દોરી નાખીને હિસકાવે ને ત્રણ કામ કરતી હતી આપણા બાપની માં. ત્રણ કામ શું? છોકરા હિસકાવતી જાય, રોટલા ઘડતી જાય, અને એ બાજરાના ઝાડના ઘઉંના મહેમાન આવે તે એક જ જણો ખાય, બાકી બાજરાના ઝાડના કાયમ એ જ સકરડા. હો ભાઈ, અને તોય તાકાત બહુ હતી. અટણ ખાવાનું ઘણું સારું છે પણ તાકાત કમ થઈ ગઈ. કે ખાય છે હું કે ફાકી ગુડકા વિમલ ઊંચે લોકો કે ઊંચી પસંદ માણેક ચંદ. એક ભીલું મનુભાઈ, પેલા આપણે ગઢડા એક ભીલું ગળ, એ ભાઈ અટાણે એક ભીલું ગળ લીધું ને આપણે પૂછી રિક્ષા નીકળીશ ગળ લેવો ભાઈ, પોર એક ભીલું લીધું તું એક ગાંગડો ખજી પડ્યો તો બહુ પલ્લો કાપ્યો. હે ભાઈ, 12 મહિને ભીલું ન ખાય એમાં પછી વળે હું. 200-300 ઘી પી જતા, એ 200-300 કિલો 1.5 કિલો ઘી અટાણે 100 ગ્રામ પાવ ને તો લગભગ ને તો નો જ હદે, બીજી જોઈ કપડા જોઈ લગભગ ને. પણ એવા ઓછા લગભગ મેં કીધું ને, આમાં એમ ક્યાં કીધું, મેં 100% નથી કીધું, જો બારી રાખી છે. મનુભાઈ જેવા હજી 2 શેર પી જાય, આ તો અટાણની વાત છે, એમાં અટાણે કોક પી જાય, બાકી લગભગ નું કીધું, ઝાઝા બધાય નું ક્યાં કીધું. પછી 30% તો નો જ પીએ ગે, એ મને નહીં હોય તે ભાઈ કા પી નહી. બહુ ઘી પીતા ને તો ગઢડા હુટકો કરતા હો, તાવી તો ધગાવીને માલિકો દાબી દે એટલે ડાઈભો કહેવાય, પછી ત્યાં ન પીએ એવી લાગી. ત્રણ કામ ક્યાં કરે, પગના અંગૂઠામાં દોરી નાખીને હિસકાવ, બાજરાના રોટલા ગળતી જાય અને પડખે વરાળિયા સુલામાં કાં કઢીનો પાટ્યો ને કાં વાલોળનું શાક, વાલોળનું શાક વાળ વાવ્યું ને એટલે વહેલા પડખે નાખ્યા, એટલે થયા જ કરે 12 મહિના. વાલોળ તો અમથા આપણે રાખતા જ, તો એ પરવા લેવાય બહુ આવતા માણા, પરવા આપે બધાને, શેરડી આપે, રસ પીવાનું કે ગળન્યા થાળા વાહે બેઠા બેઠા ખાવાની છૂટ. પણ ઘણા વાહે પડી જાય તો રોજ મવણી લઈને આવે અને હાઠા એ ગોતી આપણને, અને એમાં લીંબુ લેતા આવે ને એ પાછા આદુ લેતા આવે કે આ લગાડો, આ અમે ગોત્યા, જો તમે થોડોક પીજો ને બાકી અમને દેજો. એ 8-10 દી વાહે પડી જાય ને તો ગળઠા કોઈક બુદ્ધિશાળી હોય એ કે અહીંયા આવો, અહીંયા આવો, એ છોકરા અહીંયા આવો, કે હું કે હું એને વાતો કરાવું છું, તમે એક વેલો વાલોળીનો ભરડી નાખો ભેગો, પછી ભલે પીવે, પછી બીજે દી પાણી લઈને ન આવે, નવરાશ ન હોય. એ ભાઈ, એટલે આવા હુઈટકા કરતા, એ ભાઈ હાવ હાસું. પગના અંગૂઠામાં દોરી નાખીને માં હિસકાવતી હોય
દેતવા થરી જાય ને તો એ જીતુભાઈ બાકસ નહીં કરવાની, પ્રાઇમસ ની ગેસ ની અટણા તમે ટક દિન કરો, એ કઈ નહીં હો, પગડા અંગૂઠામાં દોરી નાખી નિસકાવતી હોય અને પછી દેતવા ઠરી જાય ને એટલે વાહડાની ભૂંગળી વેચ એકની હાથ એકની આખા ઘરમાં ધુવાડો ધુવાડો, વળીને વાહડા મળી જામી જાય, અટાણે જે વડીલો છે નાના અને હો જાય એવા, હો ડોશીની આંખીમાં આહુડાયેલા જાય ને તો ત્રણ કામ સારું ને સારું, અટાણે વડીલો છે હો જાય એવા, 11 વાગ્યા સુધી ઊંખારો ન કર્યો એમને ઉતાર્યો, શાનું મને હાવ એ નિરાત્ય, અને અટાણે તો એક ઘરમાં મૂનું ચાર હસવા વાળા, મારી પાસે લાવો મારી પાસે લાવો મારી પાસે લાવો, હેઠું નાખની હું ઉપાડ્યું છે, મારી પાસે લાવો મારી પાસે લેવો, એને ઘડીક રોવા દે ને ઘડીક એનું અયું હળવું થવા દે, મારી પાસે લાવો, હવે આ પ્રસંગ એવો બીનો, એમાં મારો કહેવાનો હેતુ એ છે કે આ આપણા દાદા દાદી આપણી માએ બાપાએ આ દુઃખ સહન કર્યું છે, એ દુઃખ સહન કરેલા દિલને શબ્દના બાણથી દજાડશો નહીં, આપણા વૃદ્ધ મા બાપ હોય અને કદાચ બે વેણ હવળા હવળા બોલે ને એની અમે વટે સળવાની જરૂર નથી, આ તો લોહી કો લોહીનો હનેપા છે ને એટલે આપણે જોર કરીએ છીએ, બાકી ઘણા કહેતા મને કાંઈ ન થાય મને કાંઈ ન થાય, ભાઈ કાલે વાકું હોળી જાય વાર ન લાગે ભાઈ, એટલે મારો કહેવાનો હેતુ મુખ્ય એ છે કે આપણા વડીલો મા હોય બાપ હોય એના દિલને સંતાપવાની જરૂર નથી, એનું શરીર કામ નથી કરતું ને કદાચ બે વેણ હવળા હવળા બોલે તો આપણે એની સામે વટે સડવાની જરૂર નથી, એ તો વૃદ્ધ છે આપ યુવાન છીએ, વિચારીએ થોડું, હવે અહીં કણે વારી નાખવા વાલાને રાખ્યો ગોવિંદભાઈ નામ, વારી નાખીને દી આઈ ગુરુને આપેલું વસન ભોજા ભગતને કીધું હું રોજ દર્શન કરીને 14 વર્ષની ઉંમરથી ત્યાં સુધી આવેલું, અંધારું થયું ભગવાન યાદ આવ્યો વાલાને કરવું શું, એક બાજુ મોટા ભાઈ એમ કીધું હતું કે હમણાં સિસોડો સીમાડાના ખેતર છે એટલે વારી નાખવાનું તારે કામ કરવાનું છે, ભૂરિયા મળતા નથી, સિસોડામ કામ કરે ને ભૂરિયા કહેવાય, 8 દિવસ કપડાં બદલાવાનો 18 કલાક કામ કરવાનું, સિસોડા જેટલો ઠાક છે મેં લાગે નહીં, મારી ઉંમરના છે ને બધાને અનુભવ થઈ ચૂક્યો હોય એટલો ઠાક લાગે, 1 કલાક રાતના 11 થી 12 તો નીંદરમાં સોતા હારતો હોય, ઓલો આવે ને કે તારી પાળી પૂરી તો ઓલો નીંદર કહેતી તારું પૂરું, સોતા માથે હોઈ જાય, કામેશ હોય તો કામેશ ન નડે, કપડાં ઊભા રાખો ને પતરાને જેમ ખખડે રહ પીને કામેશ પી ગયા હોય, 8 દિવસ કપડાં બદલાવાના એ ભાઈ, અટણ સવારે બીજા બપોરે બીજા ને હાજે બીજા, ત્રણ વકલ એ ભાઈ, આવું દુઃખ સહન કર્યું છે એ વડીલો, એનું સુખનું પરિણામ આજે હું તમે ભોગવીએ છીએ, હવે એ દુઃખ સહન કર્યું હોય એના દિલને આપણે દુઃખ દઈએ તો કેટલું દુઃખ થાય, એટલે મારો કહેવાનો હેતુ છે અહીંયા પ્રસંગ એવો બીનો, વાલો વારી નાખવા રાખ્યો તો આમ વારી એટલે કાંટાની ઘાસી ભાઈ હણે થે હું આમ ઊંડું ખાડો હોય એમાં નાખું, અને વારી નાખીને અંધારું થયું ઠાકરને યાદ કરીને ભાગ્યો ગામ બાજુ, ઘટના એવી ઘટી ગારિયાધારના સીમાડે ત્રણ લોકનો નાથ વાલો બનીને વારી ભગવાન મીણો નાખવા, ભગવાન પોતે આવ્યો, એ ભાઈ ભગવાન આવ્યો, વાલો તો દર્શન કરીને હામો મળ્યો તો મોટાભાઈ રામભાઈના ઘરના હગાવાલા, તે આપણે હગાવાલા વાળ ભવડાવા આવતા, આપણા કુટુંબી વાળ ભવડાવા આવતા, તે ગેંગું નહોતી તો ગેંગું હમણાં આવીને વણ ગેંગની ભીહ પડી ગઈ બહુ, એક જ વીણીએ કપા પૂરો થયો, અમારે ગેંગ નથી અમારે થી મંડાઈ જાઉં નહીં પણ વાહે આટા મારીને 10 જણા આટા મારતા હોય, આ ગેંગ આવે વીણે પણ શોટી પડો ને આ ફળું ધીમું પડશે, હું થાહે આપણું હળું ભવિષ્ય નબળું થાય એમ તો લાગે છે, દીકરીને ગામડામાં જોવા આવે ને તો કોક કોક બેન હું કહે મારી દીકરી કામ નહીં કરે, એ મેમા તે બેઠી બેઠી ખા બેઠી બેઠી ખાને માંદી પડશે, તો એને ક્ષેત્રમાં વાળા મળી ગયા હવે કે તમારી દીકરીને કામ નથી કરવું, કે ના મારી દીકરી કામ તો નહીં જ કરે તે નહીં જ કરે, તો કોક કોક લાગટ નહીં, એટલે ઓલા હું કે તમારી દીકરીને કાંઈ કામ જ નહીં, કે કેમ આપણે કાંઈ છે જ નહીં, જે કામ કરવાનું બીજાનું જ, એ બીજાનું જ કામ આપણું નહીં કાંઈ,
કેટલી દીકરીઓ પછી જિંદગીભર દુઃખી થાય છે અને મા બાપ કાયમ ને માટે સહન કરે છે. એના કરતા એવું શું કામ વિચારવું જોઈએ, થાય એટલું કામ કરવું છે. બે વાના જીવનમાં શીખેલી જિંદગીમાં દુઃખી કોઈ દી થાય જ નહીં. શું ખોંખું કોઈ દી હાટવું નહીં, મફતનું કોઈ દી લેવું નહીં. આ બે વાના શીખી જાય એટલે જિંદગીમાં કોઈ દી છેતરાવાનું આવે જ નહીં. 1000 રૂપિયાની વસ્તુ મહેમ ન લેવાય, કાં સમજુજી બોગસ ને કાં સોર આવશે. આ 30000ની પેટી હોય ને હું 5000માં લેવી છે તો 8 દી પોલીસ આવે, મનસુખભાઈ બસ હોય અહીં રહીએ છે. હા પેટી લીધીશ તમે? હા પેટી લીધીશ. ચાલો તઈ કે એ તો પણ મને રમેશે આપી કે આ રમેશ હોત બેઠો છે. ભાઈ રમેશ કે મને ડાયા આપી કે એ આ એ હોત છે. ભાઈ એનું પરિણામ એ આવે ભાઈ. જીવનમાં હોંખું કોઈ દી હાટવું નહીં અને મફતનું કોઈ દી લેવું નહીં, આ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ માણસનું. અહીંયા પ્રસંગ એવો બીનું, ભથાણા લઈને ગીત ગાતા જતા. પેલા આપણે શિસોડો માનતા ગીત ગાતા જાય ને ગાતા આવે ને એ જમાનો, કુંભાર ભગત ને વાણંદ ભગત પરવા લેવા એવા હોય, ઉનો ઉનો ગળ એરડાના પાનમાં વાહે ફાળિયામાં બાંધ્યો હોય. અને રામભાઈના ઘરના હામા મળ્યા, આ રામભાઈને હામા મળ્યા ઘરના વાલભાઈને, એટલે કીધું એ વાલભાઈ ક્યાં ગયા હતા? હવે હરિને શરણે જીવનારો વ્યક્તિ હતો, સતને માર્ગે હાલતો હતો, એટલે કે ઠાકરના દર્શન કરવા ગયો. ભાભી અટાણનો દેર હોય તેમ કે માર ભાઈ હાટું ફાકી લેવા ગયો તો લેવા હવે કટકા. બીજે દી રામભાઈને ફરિયાદ કરી કે તમારી આંખો ક્યાં છે? કે આ રે કે આ વાલભાઈ ગામમાં કે ગાંડી થામા કડા ઠલવી આ ગળનું ગાડું ભીનું આ સોતા હારે છે, મારી ભેગો વાળો ગયો. ખોટું હું બોલે કેતી હું ખોટી ઉલો કેતી હું ખોટો બે હાચા હતા. બીજે દી શેરડી ઓરવા રાખ્યો તે દી એમ થયું, ત્રીજે દી ઢાંઢા આંકવા રાખ્યો તો એમ થયું, અને પછી તો બાઈનો મગજનો ખૂટો હાવ સટકી જ ગયો ભાઈ. કોક કોક ઠેકાણે લાગટ નહીં. એટલે રામભાઈના ઘરના મીણ્યા ફરિયાદ કરવા કે હવે કાયમ આવે છે ને આ બધાને પૂછો જી વાલભાઈ હામો મળશે કે નહીં. બધા કે હા વાલભાઈ રોજ હામો મળશે. વાલા અહીં આવ. તોય મોટાભાઈ શું કહે છે? વાલા તારી ભાભીના ખોટા આળ ઓઢાડે છે પણ તું તો મારાથી જરાય આઘો નથી કહ્યો, અને આવડા કહે છે ઠાકરના દર્શન કરવા જાશો. મોટાભાઈ હું તો 3 દિવસે દર્શન કરવા જાઉં છું, આ બધા મને હામા મળે. અરે ગાંડા ખોટું બોઇલમાં ખોટું મારી ભેગો વાળું કરશો, આ ગળનું ગાડું ભર્યો છો, આ સોતા હારશો, શેરડી વરશો ને ઢાંઢા આગશો ને આવું મને ખોટું હું કામ કહેશ કે ખોટું બોલું તો મોટા ભાઈ મને રામ દુવાય છે, હું તો ગુરુના વસને ઠાકરના દર્શન કરવા જાઉં છું. કે તું આ કોણ? તો આ વાલાનો વાલો આવ્યો હોય છે. હું નહોતો, મારો વાલો આવ્યો હોય છે, મારો નાથ આવ્યો હોય છે. મોટાભાઈ કીધું તો તું આજથી આ નિયમ છે ને કાયમ ચાલુ કરી દે. મોટાભાઈ આજથી આ નિયમ તોડી નાખું છું. એ વાલો કે કેમ? કે મારા હાટું મારા ભગવાનને કામ કરવું પડે, ભક્તિ મને મંજૂર નથી. અને આપણે એમ કે હમણાં ભલે ને હાથીઓ કાઢતો ને ઘઉં વાટતો ને આપણે જાય ભજનમાં એમ નો આલે ભાઈ માપે. મજા બહુ આવી હો, બહુ જ મજા આવી. પછી ક્યાં વાત, ખરેખર બહુ મજા આવી. મનુભાઈ બહુ મજા આવ્યો. હારા પડતા મનુભાઈના કે ઝરખિયા કથા કરી અને મને હિંમતભાઈ સોહાણ ભેગો કાર્યક્રમમાં બોલાવ્યો, એમાંથી મારે ગોવિંદભાઈ અરે ઓળખાણ થઈ, એમાંથી ભાઈ રાજનવાળા આપણે સંજયભાઈ સાથે ઓળખાણ થઈ, એમાંથી જામી ગયું ઝાલું ભાઈ માપે. નકર સુરત આપણે ભાડ્યું નહોતું કઈ બાજુ આવ્યું યો? કોઈ દી નહીં ભાઈ. પછી ક્યાં વાત રહી? બનાવ એવો બીનો, હું તો એમ કહું છું ભગવાન ખૂબ જ તમને સંપત્તિવાન બનાવે, ખૂબ જ આવા કાર્ય કરાવે, ખૂબ સેવા ગરીબની થાય ને ખૂબ જ સારું થાય ને ભગવાન બધાને ખૂબ જ કરોડપતિ અબજોપતિ કરી દે, આપણને ભલે એમ નમ રાખે. એમાં એનો અર્થ શું છે? મારો કહેવાનો મતલબ બીજાનું ભલું થાય એમાં આપણું ભલું હોય છે. આપણે આ જન્મમાં માણા થઈ જાય ને તોય ઘણી વાત છે, ભગત સંત નો થાય કાંઈ નહીં. માણા કેવી રીતે કહેવાય? કોકનું ભલું જોઈને આપણા હૃદયમાં આનંદ થાય એટલે સમજવાનું આપણે માણસની લાઈનમાં છીએ. કોકનું દુઃખ જોઈને આપણું હૃદય રડી પડે, સમજવાનું માણસની લાઈનમાં છીએ. કોકનું દુઃખ જોઈને તો આપણને હસવું આવે તો સમજવાનું રસ્તો ચૂકાઈ ગયો છે. હાવ હેલું હે ભાઈ માપે. વાલાએ
નિયમ તોડી નાખ્યું. 18મું વર્ષ વાલાનું જાય, બાપનું અવસાન થયું, નનામી આમ નીકળીને પોતે નીકળી ગયો. 4 વર્ષ 38ની યાત્રા કરીને ભોજા ભગતના ત્રણમાં આવીને સેવા મીણો કરવા. એ વખતમાં સંઘ હાલીને દ્વારકા જતો. જલારામ, વાલમરામ, ભોજા ભગતના મોટા ભાઈના દીકરા અર્જણ ભગત અને ભોજા ભગત 4 જણા ફતેપુર જગ્યામાં સેવા કરે અને સંઘ હાલીને દ્વારકા જાય. ભોજા ભગતને કહે, એ સીતારામ ભોજા ભગત, હાલો દ્વારકે જવું છે, સંઘ શક્ર કીધા પદ્મની સાપુ લઈને કાયાના કલ્યાણ કરવા છે. ભોજા ભગત કે, મારે નવરાય નથી, કાળિયા ઠાકરને નવરાય હોય તો કેજો, અહીંયા સાપુ મારી જાય, મારે એલા વખત નથી. મારી જેવી કપલી નું ભેગી. એને એમ કીધું, હું ભગવાન આનો નોકર છે, દ્વારકા થી ઠેઠ ફતે પહેરાવે. એ અમે પાછા સવારે સમાધાન કરી લે. એ અથાણ તો ગાળી દેતો છે, મને હરાપી દેતો હોય કદાચ, કે તારું ખડ પાણી નહીં હોય ને મોત થાય. પણ એ ભેગો એ વસલી સીટમાં બે જમતો. એમ તો આજે એક ભાઈ એવાની સીટો વળી વાહલી સીટમાં બે, અને ડ્રાઈવરની વાહે બે, કે ડ્રાઈવર ન મરે, ડ્રાઈવર બાજુ જ બે. એ ઉકલી જા. ગોવિંદભાઈ, મારે સુમાનું એક્સિડન્ટ થયું ને આ ભાઈ ભેગો. તમે આની નિંદર ની વાત સાંભળો, તમને એમ થશે ગજબ, હજી આપણને એમ થાય કુંભકર્ણ જીવે છે. આપણે ખરેખર એમ લાગે. અમારે એક્સિડન્ટ થયું ને, એટલે ગાડી ઉભી રહી ગઈ. અમે 6 જણા હતા, 12 નીકળ્યા. કોઈને લાગ્યું ને બસી ગયા, કાશ નીકળી ગયો, લાઈટ આમ થઈ ગયું. આવડાને ઉઠેડ્યો, હૂતો હતો તો જાગ્યો નહીં. ભટકાણું ને ભટકાણું ને તો આમ આસકો લાગ્યો, તો આમ જરાક આમ આમ આંખી ઉગાડીને પાછો હોઈ ગયો. મેં જગાડ્યો, સાચું બોલજો, સાંઈ બાબાની સાક્ષી સાચું છે ને? હા વાસુ. એટલે મેં ઉઠાડ્યું, મેં કે એ ઉઠે એક્સિડન્ટ, મને કે આપણી ગાડીને એક્સિડન્ટ નો. એટલે પણ મેં કે ઉઠ તો ખરો. આમ રહ્યું તો મોઢું બારું હતું, કાચ બારું, આટલો નિંદરમાં બોલો. અને જાગતા તો એને થોડોક સાલ સોલ થયું, આ હું તો તેને કાંઈ ન થયું. બોલો, રામ રાખે ને કોણ સાખે. હવે અહીંયા બનાવ એવો બીનો, હવે સંઘવાળામાં સારા માણસો તમારી જે વાત, એને શું કીધું, ભાઈ કહી દે હું ભોજા ભગતની, આપણે પ્રાર્થના ભગવાનને. બીજું શું? ભોજા ભગત કે, મારો એક સાબ, એક સોપાઈ કહેજો સાબખાની. શું? નિરખવાનંદ કુમાર એ સંઘાયો ઉભી બજાર. પણ મારી ભોજો ભગત કે, સાખી કહેજો હું, કયા ધમોધારણ નામ તુહી કઈ તારા તેજ દુરાય. એ રૂખા રૂખા રહત હો પ્રભુ, વિરુદ્ધ જૂઠા કહેવાય. અધમ ઉદાહરણ નામ તુહી કઈ તારા તે જદુરાય. રૂખા રૂખા પ્રભુ રહત હો, વિરુદ્ધ જૂઠા કહેવાય. હે નાથ, તારું વિરુદ્ધ જૂઠું કહેવાય જો તું અમારું નહીં કામ કરતો. અને એમાં સંઘ દ્વારકાને બજારમાં ધોળ્યું આવે. પેલું પગથિયું, સપન પગથિયા ચડવાના બાકી, સંઘ સગ્ર ગજાપદમની સાપુ લીધી. અહીં ભોજો ભગત ફતેપુર ઓરડામાં ઝાલટાણે નાના એવી ઓરડીમાં ભગવાનની સામે ધ્યાનમાં બેઠા છે. આઈ સબન ભગતિયા સંગ સીડો નગારા માથે નાનીઓ મનાણીઓ ઝાલર માથે ડંકા મનાણા રણાણ ગણાણ રણાણ ગણાણ. આરતી મળી ઉતરવા દ્વારકાના મંદિરમાં આરતી થયો. ભગવાનની મૂર્તિમાં તેજ રાખવું પડ્યું. ફતેપુર ભોજા હવલિયાના ઓરડાની માલિકો મારો નાથ કાળિયો ઠાકર ભગતના ઓરડામાં નાની એવી મૂર્તિમાંથી પ્રગટ થયો. જળાલ જળાલ જળાલ, હજારો સૂર્યના તેજ પ્રગટ્યા છે. મારો વાલો કાળિયો ઠાકર ભોજા ભગતની ઓરડામાં તેની રહ્યો. મરક 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 નાથ કાઢે
નું ધ્યાન દીધું, પ્રભુ તમે હા બોજા મારો ભક્ત યાદ કરે ને હું ન આવું તો મારું બિરુદ લાજે. ભાઈ ભગવાન સાપુ મારવા ગયો ફતેપુર, ઓજા બગજા ભગે લાગવા જાય ને તો દેહ નું ભાન વયું ગયું, ભાવ વિભોર થઈ ગયા ને વાતે બહુ વિચારવા જેવી છે. ઓ પ્રેમ ને આધીન પ્રભુ છે ભગવાન ને બાળીને ભક્ત નું હયું એટલું બધું હરખ ના દરિયામાં ઉમટવા માંડ્યું કે દેહ નું ભાન ન રહ્યું. પણ જ્યાં ધ્યાન તૂટે ને જ્યાં જોવે તા ભગવાન નમણે કંકુ ના પગલા પડતા ગયા. ફતેપુર ની બજારમાંથી હાલીને વયો ગયો, નાની કાશી નું બિરુદ આપ્યું. આ સંત ભોજા ભગત નો મેં નાનો એવો ઇતિહાસ કીધો, વાત તો બહુ મોટી છે. તમે અટાણ સુધી મને સહન કર્યો એ બદલ આપ તમામ ભક્તજનો ના ચરણમાં મારા લાખ લાખ વંદન છે. જય સાંઈનાથ, જય સિયારામ, જય ભજરામ, જય સરદાર, જય માં ખોડિયાર, જય માં કુળદેવી. જે જે માનતા હોય તમામ દેવોના ચરણમાં લાખ લાખ વંદન. અને આ જે ગ્રુપ હકાલે છે સાંઈ ગ્રુપ, એને કાયમ ને માટે સાંઈ બાબા શક્તિ આપે, આપ બધા એને સહયોગી બનતા રહ્યો અને ભગવાન તમામને સુખ ને સંપત્તિ આપે, તમામને ધર્મના કાર્યની માલિક સહયોગી બનાવે, એના સંતાનોને પણ સુખ આપે એવી માં ભગવતી મહા પ્રાર્થના. જય સિયારામ. આભાર. તમારા ત્રણમાં લાખ લાખ વંદન.